બહુ અદ્ભુત રીતે માન નામનો મનોવિકાર સમજાવ્યો છે. અભિમાનના દ્વારે નહીં, અપમાનના દ્વારથી શીખાયો છે. લગભગ તમારે માન ઉપર બોલવાનું હોય, પ્રાઇડ, હું કંઈક છું એ રીતે સમજાવે. પણ સુરીજીએ બીજો માર્ગ લીધો છે. અપમાન વખતે તું જે ચલિત થઈ જાય છે ને, એ માન. બહુ સુંદર શૈલી છે, કારણ કે આમ આ તો તરત રેડ હેન્ડેડ પકડાઈ જાઓ તમે. આમાં કોઈ તમારે એ નહીં ચાલે, તું વ્યાકુલ કેમ થયો તારા અપમાન વખતે, કારણ કે તારી ભીતર માન હતું. આ ક્રોધ થયો એ તો પ્રગટ થયો, પણ ક્રોધ પ્રગટ કેમ થયો? અરે મને તો સુરીજી પણ આમ વાહ વાહ કરવાનું મન થઈ જાય છે કે તમે અભિમાનથી શરૂ કર્યું હોત ને તો મારા મનમાં એમ થાત કે આ ખબર છે મને. પણ તમે એક જુદી શૈલી વાપરી અને એકદમ સ્પષ્ટ કહેતું કે ઓહ, આમાં પણ આપની ચોકડી, આમાં પણ આપની ચોકડી. હવે એક્ઝેક્ટલી ફોકસ્ડ મહેનત કરીએ જેટલા વર્ષો જીવવાનું છે એટલે, અને સાધના કરવી ફોકસ્ડ. આમ ખોટો ખોટો મિથ્યા સંતોષ ના લઈએ. એક બેને કીધું કે મારી બેલેન્સ, ભક્તિની બેલેન્સ 160 ભક્તિ છે. મને તો હજી અભિમાન થતો હતો, આપણે 12 દિવસ આગળ છે ભક્તિમાં, કારણ કે અમને 12 કલાક મૌન રાખતો હતો. તો સવારના પણ સવાર સાંજની કરું ને સાંજના પણ સવાર સાંજની કરું, બહુ મજા આવે. સવારના 31મો પત્ર હોય ને સાંજના 135મો પત્ર, પહેલું સવારની ભક્તિમાં બહુ મજા આવતી હતી, બહુ ઉલ્લાસથી. પણ 15 ભક્તિ આગળ મેં કીધું કોઈ વાર દુબઈ બારેનમાં કોઈ વાર આમ તેમ થયું, કારણ કે જેટલું વ્યાપ હતું, જેટલા આવવાના હતા, જેટલા પગલાં હતા, જેટલી પ્રતિષ્ઠા હતી, એટલા મેં 3 દિવસ રાખ્યા. હવે મિનિમમ 7 દિવસ રહેવું પડે એટલું છે, પણ આઈ કાન્ટ સ્ટે ધેર. હજી તો પહોંચ્યો નથી, એની પહેલાં પ્રતિષ્ઠા ડબલ થઈ ગઈ, પગલાં ડબલ થઈ ગયા, સત્સંગ પણ એક વધી ગયો, અને આને મળવાનું ને આને એટલે બી હશે. મેં તો કાંઈ નહીં, સવારના તું કે તો 7:30 સ્ટાર્ટ થઈ જાઓ રાતના 1 વાગ્યા સુધી, હવે હું દિવસોમાં ફેરફાર નહીં કરી શકું બધું. તો આપણે તો એમ કે આપણે કેટલી ભક્તિ આગળ? 15. ડાયરી જોઈ લો, અહીંયા બેઠો છું, જોઈ આવ. તો આ બેન કે મારી 160 આગળ છે, 160. મેં તો 200 બીજી કરી લો ને 1 વર્ષ આગળ થઈ જશો. ઇટ્સ ગુડ. આઈ એમ હું તો અનુ કેવું માન આમ ગવાય કે આપણે આમ બધે શ્રેષ્ઠ હતા. તારી નેમીજી તારી મા દિવસે દિવસે તરે છે કા આહો, દિવસે દિવસે એને થઈ જાય છે બધું જ. ડિફોલ્ટનો સંભવ જ નથી કે મારી સાથે સાથે જ બધું કરતો હોય છે. ઓકે, માન કશાય. 5 શ્લોક મૂક્યા છે આખા અધિકારમાં. આ બીજો ત્રીજો શ્લોક, પછી 7મો 8મો, જેમ હું ધારું છું કે આજે હમણાં થાય ને તો રાત્રે સ્ટાર્ટ થશો એનાથી, અને બીજો 17મો શ્લોક એટલે કાલે આવશે. એટલા બધા, કારણ કે મનુષ્યમાં જો કોઈ કશાયની અધિકતા હોય તો એ માનની છે, ક્રોધની, ક્રોધની, ક્રોધની નરકમાં, લોભની દેવમાં, અને માયાની તિર્યંશ. માનની અધિકતા મનુષ્યમાં છે એટલે આટલા બધા શ્લોક મૂકશે. એ જ બધું ક્રોધનું કારણ છે, માયાનું કારણ છે, બધાનું કારણ માં જ. હેસિયત બોલિવૂડનો વર્ડ છે. તારી શું હેસિયત મારું અપમાન કરવાની, અને મારી હેસિયત શું છે તને ખબર નથી. આ જ બધું માનનું ચક્કર છે. સૌ કેમ માનની અધિકતા છે મનુષ્યમાં? કેમ પ્રભુને કહેવું પડ્યું માનાદી શત્રુ મહા? જ્યારે ક્રોધ પહેલો જાય તો ક્રોધાદી શત્રુ બોલવાને બદલે માનાદી કેમ? જો માન ન હોત તો મોક્ષ અહીંયા હતો. બધે માન માન કેમ આવે છે? જ્યારે ક્રમમાં તો સેકન્ડ છે ક્રોધ, માન, માયા, લોભ. અરે પાછળથી બી જાઓ તો લોભ, માયા, માન, ક્રોધ, તો બી માન કેમ? કારણ કે માન, સાંભળજો બરાબર, માન એ મીઠો કસાય છે. કરવો ગમે, ક્રોધ આમ થઈ જાય છે. તમારા શબ્દ પ્રયોગ બી હશે કે સારું કરવું નહોતું, થઈ ગયું, બીકોઝ એ તમને પણ અપસેટ કરે છે, તમને પસ્તાવવું જ પડે છે પાછળ. માન કરવું ગમે એટલે એને મીઠો કસાય કીધો છે. મીઠો કસાય એટલે વધારે ખતરનાક છે. જે કડવો હોય ને એને આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે તમે થૂકવાના જ છો. પણ માન એ મીઠો કસાય છે, અને કરવો ગમે, અને પ્રત્યક્ષ એનો લાભ દેખાય. એમ તમારી પાસે આટલા બધા પૈસા છે,
કોચિંગમાં મારા મિત્રને કોઈ કીધેલું કે મારા આટલા પૈસા, એમ આટલા બધા પૈસા છે? પહેલાંનું માન વધ્યું ને આનું માન ગવાયું, બીજું શું? અમારી પાસે તો કાંઈ જ નથી એની સામે, ઝીરો મલ્ટીપ્લાય બાય દેટ રકમ. કંઈ નહીં થયું અમને, અમને કંઈ ન થયું. તારામાં માન કસાયો હોય એટલે તને ફરક બી પડે. જેનામાં હોય તેનું ઘવાયા કરે, જેનામાં માન ન હોય એનું માન ઘવાય બી નહીં. એ આ તો મને હમણાં જ સૂઝ્યું કે માન હોય તો વારંવાર ઘવાય, કોઈનાથી ઘવાય, કંઈક બને તો ઘવાય, જેને માન ન હોય ને એ સીધો સીધો મોક્ષે ચાલ્યો જાય. હજી તો માન માયામાં એવી મજા છે, છતી વસ્તુ માટે જો થયું આ મનોવિકાર તો એને માન કહેવાય, અછતી વસ્તુ માટે થયું તો એને તો માયા કહેવાય, હિપોક્રેસી કહેવાય, દંભ કહેવાય. તારામાં ગુણ છે લૌકિક કે લોકોત્તર, અને એનું તને માન થયું, મારી સેવા કેટલી સુંદર છે, મારી ભક્તિ કેટલી સુંદર છે, મારી સમૃદ્ધિ કેટલી છે, મારું રૂપ કેવું છે, મારી ટેલેન્ટ પણ છે અને એની અધિકતા પાસે છે, તો એ અભિમાનમાં આવી જાય, માનમાં આવે. પણ છે નહીં એનું, છે હું કેટલો ગ્રેટ છું, છે જ નહીં તું, તો આ માન કસાઈ કરતાં બી વધારે ખરાબ કસાઈ છે માયા. કારણ કે હવે તું એ રીતે પ્રોજેક્ટ કરવાની કોશિશ કરશે, પહેલાં તારાથી નીચા ઉપર, પછી તારા સમકક્ષ ઉપર, પછી તારાથી ઉપરવાળા ઉપર, બધે તું આ પ્રોજેક્ટ કરવાની કોશિશ કરશે. કેવું સહજ તમે સુંદર લખાણ કરી શકો. એ આખી રાત જાગે છે તારે માન ત્રણ લાઈન બને છે. પણ કોઈ કે બહુ સુંદર છું તમારામાંથી આવે છે, તો કે દેવગુરુ કૃપા, હમણાં ના બોલાય, હમણાં સાચું બોલાય કે 50 બુક રિફર કરું છું, 60 કલાક વિચાર કરું છું, ત્યારે આ ત્રણ હમણાં દેવગુરુ કૃપા એટલે યુ એક્સેપ્ટેડ ઇટ. યુ કાન્ટ, યુ હેવ ટુ સ્પીક ધ ટ્રુથ નાઉ કે ધીસ ઇઝ નોટ માઇન્ડ ઓર ધીસ ઇઝ વિથ લોટ ઓફ એફર્ટ્સ. હું મારામાં અને તમારામાં જે જોઉં છું એ બધું શેર કરું છું, અમુક ચીજ મારામાં, અમુક ચીજ તમારામાં, પણ કોઈએ કરવા યોગ્ય નથી. સહજ હોય તો બોલજે દેવગુરુ કૃપા, મારા ગુરુદેવની કૃપાથી. પણ સહજ ન હોય તો પહેલાં કૃપા નહીં બોલતો, પહેલાં એમ કહે છે કે ના તમને એવું લાગે છે પણ આ સહજ નથી. એ બોલવું એ ગુરુ કૃપા બોલવા કરતાં વધારે સાચું છે. હવે આ મનોવિકારોની વાત ચાલી છે તો પૂરું કરી લેશો કાલ સુધીમાં. પારના તો ફિક્સ રહેશે, લોકોને કહી દો પારના તો રહેશે. એવું નહીં બને કે બહુ ટાઈમ થઈ જાય ને કે હવે કે નેક્સ્ટ અખાતી જે પારના રાખો, એવું નહીં બને. એક વર્ષ ખેંચી લો બીજો વર્ષે, તો હવે ટાઈમ જ નથી પારનાનો તો શું કરે, એવું નહીં બને. તને શું લાગે છે, નામ બદલીને તું અવગુણને ગુણ બનાવી શકે? સેલ્ફ રિસ્પેક્ટ, ડિગ્નિટી, સ્વાભિમાન તો સાચવવાનું કે નહીં? એમ કોઈ કંઈ બી કહી જાય, સ્વાભિમાન તો સાચવવું કે નહીં? અને એ જ રીતે જેમ મેં કીધું વ્યક્તિ સ્વાતંત્ર વગેરે, જે પણ એક જગ્યાએ મને પૂછ્યું કે બાપા એક્ઝેક્ટલી સ્વાભિમાન અને અભિમાનમાં શું ફેર, મેં કીધું બીજા કરે તે અભિમાન ને આપણે કરીએ તે સ્વાભિમાન. આપણે હજી સુધી કદી અભિમાન કર્યું જ નથી, આપણે આપણી ડિગ્નિટી જ સાચવી છે, બીજું કંઈ નહીં. અને જ્ઞાની એક જ કહે છે કે તે આત્મહિત સાચવ્યું હોય તો તું સ્વાભિમાન સાચવે છે, આત્મહિતને ગૌણ કરીને તે તારી ડિગ્નિટી બી સાચવી હોય તો એ અહંકાર નામનો મનોવિકાર છે. હવે તું આ કસોટી ઉપર તારું માપ છે કે તે સેલ્ફ રિસ્પેક્ટ રાખ્યું, સેલ્ફનું ભાન નથી અને એનું રિસ્પેક્ટ રાખે છે. સેલ્ફનું ભાન હોય તે રિસ્પેક્ટ રાખે, અને એને રાખવાનું જ. મારો આત્મ સ્વભાવ તો આવો છે, હું મારું સેલ્ફ રિસ્પેક્ટ રાખું છું, હું વિભાવ નહીં કરું, આ સેલ્ફ રિસ્પેક્ટ છે. હજી તો આગળ અને છેલ્લો શ્લોક તો અદ્ભુત છે માન માટે. છેલ્લો ખબર નહીં કેટલા વાગે આવશે કાલે, પણ છેલ્લો નુકસાન પણ પ્રત્યક્ષ છે. વિનયનો નાશ થાય, નમ્રતાનો નાશ થાય. ધેટ પાવર ઓફ એપ્રિસિએશન ઇઝ ઓન્લી નોટ ધેર, સો વોટ, આટલું કર્યું તો એમાં શું? જે પાવર ઓફ અપ્રિસિએશન, પ્રમોદ જાગવો જોઈએ, પ્રમોદ જ નહીં જાગે.
અને જાગે તો બસ પંચ પરમેષ્ઠી માટે જાગે. પણ તારા જેવા માણસોના એક એક નાનકડા ગુણ માટે જે પ્રમોદ જાગવો જોઈએ એ નહીં જાગે. તારાથી નીચલાવ્યું હોય ભલે તને હસતા હસતા કહેતો તો મેં તે પેલા વડીલો શું કહી શકું, વડીલો પૂછું છું કહી શકું. વડીલોનો આ એક બહુ સુપ્રસિદ્ધ સેન્ટન્સ હોય, અલ્યા મને ભાન છે શું, તે જેટલું નહીં. એક નવું મેં કાઢ્યું છે, જૂના લોકોને જ ખબર હશે, આ નવા લોકોને ખબર બી નહીં હોય. તે જેટલો જિંદગીમાં લોટ ખાધો જ નહીં એટલું તો મેં મીઠું ખાધું છે. વેરી ગુડ. પણ ખારા બી બહુ થઈ ગયા છે. શું ફરીથી કોઈક પ્રસંગે મેં બે ચાર દિવસ પહેલા જ કીધું તો નેમીજીને તો સમજ બી ના પડી શરૂમાં, કે તે જેટલો આખી જિંદગીમાં, સમજો 16 વર્ષનો છોકરો હોય એને આખી જિંદગીમાં જેટલો લોટ ખાધો છે એટલું મેં 64 વર્ષની ઉંમરમાં એટલું મેં મીઠું ખાધું. તે શું અજ્ઞાન તો દૂર કર્યું નથી ભલે મીઠું બહુ ખાધું હોય તે. એનામાં કોઈ ગુણ દેખાય તો તારે વયને વચમાં કેમ લાવવાની, તારા લિંગને વચમાં કેમ લાવવાનું, તારે પદને વચમાં કેમ લાવો. પણ ઇટ વોન્ટ. જેટલા માત્રામાં અભિમાન એટલું પાવર ઓફ અપ્રિસિએશન ઘટશે. જેટલો અભિમાન, એ ડોન્ટ થિંક અભિમાન ન હોવું ઇઝ લો સેલ્ફ એસ્ટીમ. કેટલાક કે જાણે બધા જ સારા ને તો તારામાં કાંઈ નહીં, ધીસ ઇઝ વેરી લો સેલ્ફ એસ્ટીમ. પછી એનાથી સેલ્ફ કોન્ફિડન્સ તૂટે, આમ કરાય તે. નો નો નો, યુ ટ્રાય ઇટ આઉટ એન્ડ સી. તો એરોગન્સ આવી જાય, શો ઓફનો ભાવ વધારે આવે. કેટલાક લોકોને એમ જ થાય કે આની સાથે તો ન જ જવાય, ન જ રહેવાય, એને પોતાની હા હા વાંક્યા જ કરે છે. ઘણા બધા જો આ એવું વૃક્ષ છે માન કે એની ખાલી ડાલીઓ કે એના પાંદડાઓના નાશથી કશું નાશ નહીં થાય, એના મૂલ્યા જ નાશ કરવા પડશે. અને તેથી આ સુંદર શ્લોક છે કે આપણે આગલી શિબિરમાં બી રાધર પહેલી શિબિરમાં, એવો તો તારામાં કયો ગુણ છે કે જેનું તું અભિમાન કરે, એવું તો તે શું કાર્ય કર્યું છે કે જેનું જગડુશા જેવું કર્યું છે. તે ડોનેશન આપ્યું બહુ સારું. જગડુશા જેવું છે, 3 વર્ષ સુધી અન્ન ભંડાર ખુલ્લા, મફતમાં જેટલું અન્ન જોઈએ તે લઈ જા. 3 યર્સ જગડુશાને યાદ કરીને તારું માન તોડી નાખવાનું. તે દાન કર્યું છે, જગડુશા જેવું દાન છે. તે તપ કર્યું છે, વીર પ્રભુ જેવું તપ છે. તો અભિમાન છે. તું પહેલા સાથે કમ્પેર કરે છે કે તું તો ખાવધરાની જેમ ખાતો હતો, મેં તો એકાંતરા ઉપવાસ કર્યા છે. કરેક્ટ. પણ 12.5 વર્ષમાં ખાલી 349 જેટલું કે ટંક જ આહાર અને 12.5 વર્ષમાં ખાલી 2 ઘડીની નિદ્રા, આવું તપતારું હશે તો તને અહંકાર શેનો થાય છે. અને માન અને તપને વચ્ચે છે કે જો બીજા તરફથી અપમાન થાય, અપમાનનો પ્રસંગ લઈ અને માનની વાત કરી છે, બીજા તરફથી અપમાન થાય ત્યારે જીવમાં પેલું કંઈ ઉછાલો કહેવાય, શું કહેવાય, આમ ઉકળાટ થાય અને એક ઉછાલો આવે, ઉદ્રેક થાય. કંઈક આમ શાંત હોય અને એનું કોઈ અપમાન કરી જાય તો કંઈક ઉભરો આવે, એવું એવું ખરું. એટલે અપમાન સહન ન થાય. તો કે હવે તારી પાસે 2 જ રસ્તા છે, અહીંયા કીધું કે આ 2 જ રસ્તા છે. બ્રેકેટ બહુ સુંદર છે, ઇટ ટેલ્સ એવરીથિંગ. માન કરવું અથવા તપ કરવું, 2 જ રસ્તા છે. કાં તો માન કોઈ અપમાન કરે પણ તારે માન છોડી દેવું અને તપને અખંડ રાખવું, તપની રક્ષા કરવી, તારી આત્મશુદ્ધિની રક્ષા કરવી, માન છોડી દેવાનું. એક રસ્તો આ છે. અને કાં તો માનનો આદર કર અને તપ તૂટી જાય. 2 જ રસ્તા છે. તારે માન બી રાખવું હોય ને તપ બી રાખવું હોય. તપ એટલે અહીંયા આત્મશુદ્ધિ, અંતરંગ શુદ્ધિ. તારે અંતરંગ શુદ્ધિ બી રાખવી હોય અને માન બી રાખવું હોય, એ 2 નહીં થાય. કાં તો માનને સાચવ તો શુદ્ધિને જવા દે, તપને જવા દે, એનું પુણ્યને પણ જવા દે. અને કાં તો આની રક્ષા કરવી હોય તો માન જવા દે. આ 2માંથી એક જ ચૂઝ કર. માન માટે, તપ માટે, દાન માટે, બધી ચીજ માટે આ ઉપયોગ કરવાનો છે. બહુ સુંદર છે. તપનો ક્ષય થવા, જો તપનો ક્ષય થવાથી ક્રોધ, દુર્દશા, દુર્ગતિ, સંસાર વૃદ્ધિ બધું જ થવાનું.
અને અહીંયા સુંદર રીતે સુરીજી કહે છે કે જેમ સંપત્તિની એક ગરમી હોય છે, બરાબર છે શબ્દ, જે માથે ચડી જાય, સંપત્તિની જે એમ ગરમી હોય ને એવી સુકૃતની પણ એક ગરમી હોય છે. મેં આટલું તપ કર્યું, મેં આટલા શાસ્ત્ર વાંચ્યા, મેં આટલા જાપ કર્યા, મેં આટલું દાન આપ્યું, એની બી એક ગરમી છે જે માથા પર ચડી જાય, મગજમાં ચડી જાય. એટલે કે એવું બને કે મગજમાં ચડી જાય, અને મગજમાં ચડી જાય ત્યારે એક ભીતર અહંકાર ઊભો થતો જાય, કોઈ તને ખબર બી ના પડે, કારણ કે આ તો બધું સૂક્ષ્મ અવલોકન કરે તો ખબર પડે, બાકી ચાર જણ વખાણ કરશે એટલે એ સાચું જોઈએ. અને એ ધીમે ધીમે અહંકાર બને છે, એ તને ખબર જ ક્યારે પડે છે, જ્યારે તારું અપમાન થાય છે. તને અભિમાન થતું હોય ત્યારે ખબર જ નથી પડતી, તારું જ્યારે અપમાન થાય કે આ મેં કંઈક કરી શક્યા નહીં, આ નેમી જે આવ્યા પછી બધું બહુ ફન્ટાસ્ટિક થાય છે, ગામમાં વાહ વાહ થઈ જાય, અહીંયા આ થઈ જાય, એની પહેલાં કંઈક થયું નહીં, ત્યારે જે સળવળ સળવળ થાય જ ને એ અભિમાન, એ કૃત્યની અનુબોધ ના થાય ત્યારે બી આપણે દેવગુરુ કૃપા જ બોલતા હોઈએ, ત્યારે બી અભિમાન છે ખબર પડતી નથી. જ્યારે તારું અપમાન થાય અને સળવળ થાય ત્યારે તો ખબર પડે કે ઓહો હો ઘણો અહંકાર છે. તમે આ વાત સમજવાની કોશિશ કરો, ત્યારે તમે એવા સુંદર શબ્દ બોલ્યા છો, ગુરુકૃપા ગુરુકૃપા, કોઈ કે તપમાં સાતામાં છો કે ગુરુકૃપા, ત્યારે તમને ખબર જ નહીં પડી કે અહંકાર બન્યો છે. હવે કોઈક અપમાન કરે એ તો કાલે આપણે કરશો, મારી તો તમને ટ્રીકો બધી ખબર છે, નવ જન્મના પાનના છે એવું તે મને કીધું બેન, નવ છે, નવ જન્મના છે ને, જોજો કાલે જેને સારામાં સારી રીતે શાસ્ત્રોક્ત રીતે કર્યું હોય, બરાબર ઉપવાસ બેસના ઉપર બેસના અને એમાં બી બધું ગરમ પાણી આ તે અચિત ત્યાગ આ તે, એને છેલ્લું પારનું કરાવીશ. એને તો લાભ મળી ગયો ને એના તપનો, કે મારા પારનાથી થોડી એને લાભ થવાનો છે. અને જેને આમ બધું ગડબડિયું ગડબડિયું કર્યું હોય એને આપણે આમ એના ચરણ પખાલીએ, એના આપણે ચરણના અમૃત માથા પર લઈએ, પછી ટીકો કરીએ, પછી આમ આમ ચોખાથી વધાવીએ, પછી પારણા કરીએ ને કે ખૂબ અનુમોદનીય છે, મારા પણ વીર્યાંતરાય કર્મ ક્ષય થાવ, મારા પણ મોનીય સહિત. પેલું કે ચાલો આને જો આવાને અંગૂઠામાં દૂધ તો મને તો પૂરો નવડાવશે. અને પછી આપણે કહેવાનું કે હવે જરા સમય નથી ને, એટલે હવે એકમાં બધાનું અનુમોદન સમજી લો. પછી જુઓ અહંકાર શું રમત રમે છે, આમ કંઈક થશે, આમ આખી તમારી આમ થઈ જશે, આમ જે પોતી તે કે અરે તો મારાથી સ્ટાર્ટ કરવું જોઈએ ને, જો એક જ હોય તો કે અધ વચ્ચે નક્કી કર્યું કે હવે બસ એકમાં બધાનું આવી ગયું એમ. એટલે અહંકાર ઉત્પન્ન થાય ત્યારે બી ખબર પડતી નથી, જીવતો રહે ત્યારે બી ખબર નથી, અહંકાર ગવાય છે ત્યારે જ ખબર પડે. મને આ સુરીજીની શૈલી બહુ ગમી, આ મારું પોતાનું ચિંતન હું કહું છું કે મને વિકલ્પ થયો કે અપમાનથી કેમ માન સમજાવે છે. અને પછી મેં પ્રયોગ કરીને જોયું કે અપમાન વખતે જ માનની ખબર પડે છે, તમારા પરિણામમાં એક સુંદર સુગર કોટિંગ હોય કે આ તો મારા ગુરુદેવની કૃપા છે, મારા ગુરુદેવની કૃપા છે. અંદર કોની કૃપા છે એ જ ઈશ્વર જ જાણે કે અંદર કેવો અહંકાર બને છે. બેન તમે જે બરોડામાં રસોઈ કરી હતી અફલાતું નથી, એ બી પાછું વીગન ને FFD રાઈટ, FFD બહુ સુંદર રસોઈ. તમને અત્યારે લાગશે જ નહીં કે માન આવ્યું છે, તમને થાય કે અરે મેં તો મારી ભાવની શુદ્ધિમાં મારો આનંદ વ્યક્ત કરવા માટે કર્યું હતું, ભલે તમે થોડું ખાવ કે વધારે ખાવ, અને પાછું ફોર્સ બી નહીં કર્યો, આટલી મહેનત કરી હોય તો એમ થાય કે અરે બાપા આખો દિવસ મહેનત કરી, થોડું તો ખાવ, મારે તરત સત્સંગમાં જવાનું હતું અને મારે સત્સંગમાં માટે હું આવ્યો છું, ખાવા પીવા માટે નથી આવ્યો. એટલે બધું બહુ સુંદર ટેસ્ટી ફૂડ અને હેલ્ધી ફૂડ, એટલે બોલો હેલ્ધી ટેસ્ટી, હા પણ થોડું થોડું જ ખવાયું, કારણ કે સાંજનો ટાઈમ હતો, આઈ કુડ નોટ, અમને ખબર નહીં પડે. પછી પાંચ જણ તમારી પાસે આવશે કે અમને બી શીખવાડો, આવું બને જ. હવે આંડવો શીખવા કેટલા આવી જશે તમારી પાસે, આવી ગયા? અમારા ઘરે પણ તોરલ કહેતી કે હું શીખી લઉં, મેં કીધું નહીં, આ એમની મોનોપોલી રહેવા દે, મને જે ભાવે એ એની ખુશી માટે રહેવા દે, એ હું દરરોજ ખાઉં એના માટે મને નથી ભાવતું, હોય એની ખુશી રહેવા દે, કે આપણે મન થાય તો આપણે કે મૃદુલા આજે આંડવો મોકલ,
ભાવે દરરોજ ખવડાવશો તો કોઈ બી ચીજમાં સામાન્યપણું થઈ જાય. મેં તારે કદી નહીં બનાવવાનું, જ્યારે બી મન થશે આવી તે. હવે તમારી પાસે લોકો આવશે, તમે જે પિઝા બનાવ્યા તો જો એ ખવાય ને આ જીવન હું એફએફડી થઈ જાઉં, આ જીવન એટલું સારું હતું. મારા મિત્રોને ગમતું નથી પણ જે છે તે છે. તો હવે ચાર પાંચ જણ તમારી પાસે આવશે, તમારા મરીન ડ્રાઈવ પણ આવશે, અહીંયા તમારી પાસે કોચિંગ લેશે. ત્યાં સુધી અહંકાર નહીં દેખાય. એક્ઝામ્પલ આપો છો બેન, ત્યાં સુધી અહંકાર નહીં દેખાય. એમાં એક જણ કહેશે કે ઓકે આના કરતાં તો પહેલાંના વધારે ટેસ્ટી હતા, આ તો બાપાની કરુણા છે, એમને ચડાવવાના હશે ને આગળ, એટલે એના વખાણ કરે છે. આવો વિઘ્ન સંતોષી બી હોય જ. એ તો હમણાં હમણાં બધું છે, નવું નવું છે, બધું રોમેન્ટિક ચાલશે, પછી સોટીઓ પડશે, એટલે આવા હરામીઓ બી મળશે તમને. હું તો આવું ના બોલું, હું બોલું છું આવું જ તમારું મોક્ષ સુધી ચાલશે. એના રૂપો બી બદલાય તો બી આવું જ ચાલશે. હું આવું તો આમ કહું, પણ એવા હરામીઓ બી તમને મળશે. તો બીજો શબ્દ નથી તો એના માટે શું કરવું? અને પછી કોઈ કહેશે કે આ તો તમને તમારે ભાવની શુદ્ધિ માટે, બાકી તમારું તો કૂતરો ન ખાય. ત્યારે કાંઈ ન થાય ને તો તમે પાસ. ત્યારે કાંઈ ન થયું તો પાસ. એટલે અહીંયા બહુ સુંદર રીતે, અહીંયા તો તપના સંદર્ભમાં છે કે તારી તપની રક્ષા કરજે. માન જાય તો જાય, માન જવું જ જોઈએ. તારા તપની તારી શુદ્ધિને બગાડતો નહીં, ને તો આખું જ પુણ્યધન નષ્ટ થઈ ગયું. તું ભૂખ્યો બી રહ્યો ને તને કાંઈ મળ્યું પણ નહીં. એક ટંક ભૂખ્યા રહેવું ડિફિકલ્ટ છે. તો 200 દિવસ તો ભૂખ્યા રહેવાનું થતું જ હશે ને 400 દિવસમાં. એકાંતર ઉપવાસ હોય તો મિનિમમ છઠ બટ ના બી કર્યા હોય તો બી એક ઉપવાસ હિસાબે 200 ઉપવાસ તો કર્યા. કેટલાકે તો આખી જિંદગીમાં 200 નહીં થાય, કારણ કે એને સંવત્સરીએ જ કરવાનું હોય, 70 વર્ષે મરી જવાનું હોય, પહેલાં 6 વર્ષ કર્યા ન હોય. કેટલા થાય? 64 જ થાય. આને 200 તો કર્યા હોય ને, બહુ મજા છે. સંપત્તિ જેમ પેલી સુકૃતની ગરમી ના ચડી જાય મગજ પર, કારણ કે પછી છે ને અહંકાર બને છે ત્યારે ખબર પડતી નથી, અને અપમાન વખતે જે ડિસ્ટર્બન્સ થાય ત્યારે તમને થયું કે તમે કાંઈ તપ કર્યું નથી, તમે ખાલી અહંકારને માટે તપને વાપરું છે. તમે કોઈ સેવા કરી નથી, તમારી પાસે બીજી કોઈ શક્તિ નહોતી, એટલે તમે આ કામ લીધું તમારો અહંકાર બનાવવા માટે. તમે કોઈ દાન કર્યું નથી, કારણ કે તમને ગાતા નથી આવડતું, સ્વાધ્યાય આપતા આવડતું નથી, કશું નહીં, પણ પૈસો છે તો તમે દાન આપીને જરા મોટા થઈ ગયા એના માટે કર્યું. તમે દાનનો ઉપયોગ કર્યો છે માન માટે. તમે સુંદર બિઝનેસ કર્યો છે, તમે ધર્મ નથી કર્યો. આ અપમાન વખતે ખબર પડશે, અમને નહીં ખબર પડે. અમને તમને લાગે હોતું હશે, આ તો ગુરુ કૃપા છે. આ ગુરુ કૃપા એ ખાલી મીઠાશ ઉપર ઉપરનું પડ છે. તપાદીમાં એક તારકતાનો ગુણ છે જે તને તારી શકે, તારી શકે એ તારકતા. તારકતાનો ગુણ છે તપમાં, દાનમાં, જ્ઞાનમાં, ભક્તિમાં તારકતાનો ગુણ છે. પણ એની સાથે અહંકાર આવીને એ આખી ચીજ ડૂબાડવા માટેનું કારણ બની જાય છે. ઘણા ઘણા દ્રષ્ટાંત, એક દ્રષ્ટાંત તો આમાં જ આવશે, બાહુબલીનું દ્રષ્ટાંત આવશે. વીરામોરા ગજ થકી નીચે ઉતરો, ગજ ચડીએ કેવલ ન હોય. 1 વર્ષથી ઉપવાસ કરો છો અને કાયોત્સર્ગમાં છો તો બી તમને કોઈ શક્યતા નથી કેવલ દાનની, કારણ કે અંદર અહંકાર પડ્યો છે. 99 ભાઈને વંદન કરવા, 98 ભાઈને હોને વંદન કરવા પડે, કારણ કે વયમાં નાના છે પણ ગુણમાં આગળ છે, એટલે વંદન કરવું પડે. એના કરતાં હું ગુણ ઉત્પન્ન કરીને જ જાઉં કે વંદન ન કરવું પડે, એમ ગુણ ઉત્પન્ન ન થાય. લઘુતા, નમ્રતા, પ્રમોદ ને વિનયથી ગુણ ઉત્પન્ન થાય. મારે વિનય ન કરવો પડે એવા અવગુણથી કેવળ જ્ઞાન ઉત્પન્ન ન થાય. એ બાહુબલીનું તો કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે મોક્ષમાળામાં એક પાઠ છે એનો. અને કોઈ બી જૈન એવો તમને નહીં મળે જેને બાહુબલીની કથા ખબર નહીં હોય. ભરત, બાહુબલી અને પાલિતાનાના મંચ ઉપર કર્યું હતું ને તમે, કે અહીંયા કર્યું હતું
ધરમપુર કર્યું હતું. હા, ધરમપુર કર્યું હતું. તો તપાદીમાં જે તારકતા છે તેની રક્ષા કરજે. અરે કોઈ અપમાન કરે તો એનું મોં ગંધાય છે, કારણ કે જૂઠું જૂઠું બોલે છે. પણ તું ક્રોધ કરીને તારો તપરૂપી હીરો કેમ ફેંકી દે છે? કોઈ કહે કે તમે બરાબર નહીં કર્યું તપ, આમ ન કરાય, આમ કરવાનું હોય, પારનું કરવાનું અને પેલું કરવાનું હોય ને આમ કરવાનું હોય, તમારું તપ બરાબર નથી. તો કે હવે તમે રહેવા દો ને, તમે ભૂખ્યા બી નથી રહી શકતા, હું ભૂખ્યો તો રહ્યો ને, તે કેમ તે તપને ફેંકી દીધું? એનું મોં ગંધાય જે બોલે તે તારું તપરૂપી રત્ન કેમ ફેંકી દીધું? આટલી વાત પૂછે. માન અને તપનો સંબંધ બતાવ કે અહંકારના કારણે ક્રોધ ઉત્પન્ન થાય છે. અહંકાર, અપમાન થયું, અહંકાર ગવાયો, એનાથી ક્રોધ ઉત્પન્ન થયો, એનાથી બધી પ્રતિક્રિયા થઈ. એમાં તારા છએ છ અભ્યંતર તપ ઝીરો, વિનય ભાવ ગયો, પ્રતિક્રિયામાં જ વિનય ભાવ ગયો, વયાવજ ગઈ, સ્વાધ્યાય જ્ઞાન ગયું, ધ્યાન ગયું, દુર્ધ્યાન આવી ગયું તો ધ્યાન ગયું ને. તો કે મેં એક ધ્યાન તો કર્યું ને, ચાર ધ્યાનમાંથી અર્થ ધ્યાન તો કર્યું ને. તો કે ના, તપનો વિષય આવે ને તો ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન આવે, આશ્રવનો આવે ને, બંધનો અધિકાર આવે ને, તો એમાં અર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન આવે. આ કંઈ ચોઈસ નથી કે ચાર ધ્યાનમાંથી જે કરવાનું. આર્ત રૌદ્ર ન થવું જોઈએ. તને તો આર્ત બી થયું, તને તો પ્રતિક્રિયા બી થઈ અને તે નિંદા બી કરે કે પોતે તો કંઈ કરતો નથી, જે કરે છે એના દોષો કાઢે જ પાછા, અને હોય બી ખરા કોઈ આ દોષ, પણ પોતે તો કંઈ કરતો નથી, પણ એ કંઈ કરતો નથી એટલે તારામાં દોષ નથી એવું નથી. હા, એનું એ ભોગવશે, પણ તારે પણ તારું ભોગવવું જ પડશે. ઉલટું સુલટું આમ તેમ કર્યું હોય જે બી રીતે. તો કે જે માન, એટલે બે ચીજ થઈ, કે માન સાચવો કાં તો તપ સાચવો. માન સાચવું હોય તો તપ તૂટશે, તપ સાચવવું હોય તો માન તૂટશે. તપ તૂટશે એટલે તો કે મેં ક્યાં ખાધું ના, તે અભ્યંતર શુદ્ધિ બધી ગઈ, અભ્યંતર તપ ગયું. ભૂખ્યો રહ્યો એટલે બાહ્ય તપ છે, પણ અભ્યંતર તપ ગયું અને એની સાથે શુદ્ધિ બી ગઈ ને પુણ્યધન પણ ગયું. એટલે તું માન તપની રક્ષા કરજે માનથી, કે પાછું આ તપ સાથે અહંકાર ના આવી જાય. જરાક પણ પોતાને વિશેષ સમજ્યો તું એટલે તપ વેચી માર્યો. તે તું વીઆઈપી બન્યો એટલે તું વેચી કાઢ્યું તે. તું દાનમાં વીઆઈપી બન્યો કે તપમાં વીઆઈપી બન્યો, તે અત્યારે જ આ લોકમાં તપ વેચી કાઢ્યું. હવે તને તપનું બીજું ફળ શેનું જોઈએ છે? મોક્ષ જોઈએ છે પાછો, દેવલોક જોઈએ છે? તે તપ તો અહીંયા વેચી લીધું માન લઈને. આ વાત છે. વીર પ્રભુનું દ્રષ્ટાંત લઈએ. વિશ્વભૂતિનો ભાવ, મિથિલા નગરી, તપ, માસ્કમનના પારને, માસ્કમન એવા તો લાખો, અને મિથિલામાં જઈ રહ્યા છે, હાડકા ઘસાય એનો બી અવાજ આવે છે. પિતરાઈ ભાઈ વિશાખાનંદી મશ્કરી કરે છે, ગુસ્સો આવે, જો અપમાન સહન, જો કેટલું એપ છે આનામાં, અપમાન થયું તારે તો ખબર પડી કે તપનું માન હતું, કે આમ તો આટલું તપ કરે છે, પણ આ જો હા પેલું ગાડું ઉભી ગયું ને ગાડાનો ધક્કો લાગ્યો તો પડી ગયા, કે ગાયનું કે કાંઈ હે, ગાયનો ધક્કો લાગ્યો અને પડી ગયા તો કે આટલું તો નિર્બળ બની ગયા છે, અને અપમાન સહન ન કરી શક્યા. હવે એમની પાસે ચોઈસ હતી, ભગવાન મહાવીરનો આત્મા ચોઈસ હતી, માન સાચવવું કે તપ સાચવવું, શુદ્ધિ સાચવીને ક્રોધ પ્રતિક્રિયા નહીં કરવી કે માન સાચવી અને તપને તોડી નાખ્યું, અને રોંગ ચોઈસ. ગાયને ફેરવી, ત્રણ વાર ફેરવીને ફેંકી. એટલું જ નહીં, તે વખતે નિદાન કર્યું કે જેને મારું અપમાન કર્યું છે એનો મારનારો હું થાઉં. ત્રિપુષ્ટ વાસુદેવનો ભવ અને આ વિશાખાનંદીનો જીવ સિંહ બને છે, અને સિંહને આખું મોઢાથી ફાડી નાખે છે, બે જોસથી આખું ફાડી નાખે, કારણ કે વાસુદેવ એટલે તો જબરું બલ. બે વાર નરકે ગયા ભગવાન મહાવીરનું, એક વાર સાતમી નરકે, બીજી વાર ચોથી નરકે. અને આ બધું 10-15 ભવ પહેલાં, તીર્થપતિ બન્યા એના 10-15 ભવ પહેલાંની કથા. છદ્મસ અવસ્થામાં કેટલું અપમાન થયું ભગવાન વીરનું, તાપસ કુલપતિ ને બધો આપણે પ્રસંગો જાણીએ. કેવલી બન્યા પછી કેટલું અપમાન થયું જમાલી દ્વારા, ગોશાલા દ્વારા. પણ માન ન હોય તો શું કરી શકે અપમાન? માન નહોતું ને અંદર તો અપમાન શું કરી શકે?
અપમાન તો થયું, કેવલ જ્ઞાન પછી બી થયું. તો હવે છોડો ને, ત્રણ લોકનો નાથ બન્યો તો બી એવા અધમ જીવો હોય કે ત્રણ લોકનો નાથ અને પૂર્ણ શુદ્ધિ એનું પણ અપમાન કરી શકે? તારી છે પૂર્ણ શુદ્ધિ, તારું શું થવું જોઈએ? માત્ર અપમાન. તારું સન્માન ન થવું જોઈએ, કારણ કે તારી તો શુદ્ધિના ઠેકાણ નથી. જેની પૂર્ણ શુદ્ધિ છે એનું પણ અપમાન થયું, પણ જેની પાસે માન નથી એની શુદ્ધિનું બરાબર રક્ષણ સહજતાથી થાય છે. બહુ અદ્ભુત વાત છે. તેથી હે વિદ્વાન, તું બરાબર લાભ નુકસાન જોઈ લેજ. માનનું નુકસાન શું છે, તપની રક્ષા કરવાનો લાભ શું છે, અને પછી તું જે થાય તે કરજે. પણ પવનને હવાલે નહીં કરી દેતો તારા વાહનને, કે પવન એની દિશા નક્કી કરે. તું સુકાની થજે, મારે આમ કરવું છે, મારે આમ નથી કરવું. તું સુકાની બનજે. પવનના આધારે જો વાહનને સોંપી દેશે ને તો ધારેલ બંદરે પહોંચશે નહીં, એટલે એ પકડી રાખજે. તો એ પ્રમાણે આ શ્લોકમાં હજી તો માન કસાયનો પાયો નાખ્યો છે અને શરૂ કર્યો અપમાનથી. અને મને લાગે આપણે વધારે સારી રીતે માન શું છે સમજાઈ ગયું. અભિમાન સમજાવતું તો નહીં સમજાતે, સમજાતે પણ મને તો છે જ નહીં એમ સમજાતે. હું તો સેવા કરું જ, પણ હું તો બધું એમના લોટસ ફીટમાં મેં તો બધા અવોર્ડ્સ મૂકી દીધા. લોટસ ફીટ બરાબર, એ તો લોટસ જ છે. તું તારી વાત શું, તને કદી ન લાગે અપમાનના દરવાજેથી આવે ને તો એમ થાય કે ના તે વખતે મારું પરિણામ બગડેલા, તે વખતે આમ થયેલું, તે વખતે મને થયું કે આવું કેમ આમ બોલતો હશે, અને આખી વાત જાણ્યા વિના કેમ આ કરતો હશે, અને પેલું કેમ કરતો હશે. અમારી એક વખત એસસી મીટિંગ હતી, તો એ વખતે એક જણા બધા જુદા જુદા બધાનું મારું ભાઈ બધું એજન્ડા બનાવે, કોને શું પૂછવાનું છે અને કેટલી મિનિટમાં એને પૂરું કરવાનું. બરાબર 2.5 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, અને મારી હાજરીમાં જો સમય વધી ગયો તો એની કતલખાના જવાનું. 3 મિનિટ એટલે 3 મિનિટમાં વિષય પૂરો કરવાનો. અમુક પ્રેમાર્પી તો ન સાચવે, બાકી બધા લગભગ સાચવે. તો એક જણાએ પ્રપોઝ કર્યું કે અમારી પાસે એને કંઈક ઘાટકો પર અને માટુંગાની વાત કરવાની હતી, કારણ કે ત્યાં આપણે કંઈ બિલ્ડિંગ લઈને સેન્ટરનું વિકાસને બધાની કંઈ વાતચીત ચાલે છે. એટલે કે અમારી પાસે આટલા પૈસા છે, આટલું છે. અને પછી મેં બહુ કોઈ બહુ મેં આપ્યું મારું માર્ગદર્શન, પણ બહુ ઇન્ટરેસ્ટ લીધો નહીં. મને નિમિતજી પાછી પૂછે કે બાપા આમ ડિસ્કશન થયું પણ ફાઇનલ ડિસિઝન શું થયું? મેં તો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. એને કીધું ને અમારી પાસે, આપણી પાસે નથી કીધું એને. હી ડિન્ટ ઇન્ક્લુડ મી, હી ડઝન્ટ થિંક ધીસ વન. એ અહંકારી વ્યક્તિ છે અને એટલે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ બિલ્ડિંગ બાંધશે તો એનું ઉદ્ઘાટન કરવા બી હું નથી આવવાનું, કારણ કે સેવા કરો પણ માન વિના કરો. આ માનને મમત્વથી સ્ટાર્ટ થાય એવા એવો ધર્મ ફેલાવવાની મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને બરાબર મને યાદ છે કે અમારી પાસે આટલા પૈસા છે, એના ખિસ્સામાં તો છે બી નહીં, રાજધન જ છે. અને રાજધનની આપણે સદુપયોગ કરવાનો છે, તો આપણું બોલવું જોઈએ. આ એક શબ્દ ફેરમાં મેં તો કીધું કે જો બધું ખોટું ખોટું મારી સાથે ટાઈમ વેસ્ટ નહીં કરતા, કાલે 2.5 મિનિટ આપીશ, એનાથી વધારે નહીં આપું, કારણ કે એવા અભિમાનીને પોષવામાં મને કંઈ ઇન્ટરેસ્ટ નથી. અને આવી ધર્મ પ્રભાવના હું ઈચ્છતો બી નથી. લંડન એમ બોલશે અમારી પાસે આટલા, મરી જશો. આપણી પાસે આટલા છે, આપણી પાસે આટલી શક્તિ છે, આપણી પાસે એક બનીને કરશો તો ઠીક છે, નહીં તો મારો કોઈ સપોર્ટ નથી. હું પણ એક મોકલી આપીશ કાગળ કે વી આર વેરી પ્લીઝ ટુ સી ધીસ થિંગ ઓપનિંગ, બટ ફોર સમ રીઝન્સ આઈ કેન નોટ મેક ઇટ ધેર. તમે કરી લેજો, પ્રિન્સ ચાર્લ્સને બોલાવી દેજો, મને નહીં બોલાવતા, કારણ કે એવા મને કંઈ સેન્ટર બનાવવાની કંઈ ઇન્ટરેસ્ટ નથી. જે અહમના સેન્ટરમાંથી બહાર નીકળે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ અહંકાર છે ને હંમેશા માયાના સાથ સાથે જ આવે. આઈ મેન્ટ ધીસ એન્ડ આઈ ડિન્ટ મીન ધીસ, આ પાછું કપટ. માન કોઈ દિવસ એકલું ના હોય, આ બાજુ ક્રોધ હોય, આ બાજુ કપટ હોય. એ કોઈ દિવસ સ્વીકારી નહીં શકે અભિમાની કે આ મારું અભિમાન છે, એ તરત જસ્ટિફિકેશન આપશે. એટલે માયા આ બાજુ છે અને ક્રોધ આ બાજુ છે. અને માનનો લોભ તો રહેશે જ જો સક્સેસફુલ થયો. ફેલિયર થાય તો ક્રોધ થશે, અને સક્સેસ થશે તો એને વધુ લોભ થશે. શું કરવાનું? તત્વાર સૂત્ર કહે છે તપતી નિર્જરા, નિર્જરાથી મોક્ષ. તપમાં બે પ્રકાર, બાહ્ય તપ, અભ્યંતર તપ.
એમાં બાહ્ય તપમાં મુખ્ય આહાર ત્યાગ, અનશન, ઉનોધરી, વૃત્તિ, સંક્ષેપ વગેરે આહાર ત્યાગ. જેવી તે તપસ્યામાં પ્રવૃત્તિ કરવી તે સુખેથી થઈ શકે છે. સુખેથી એટલે ઇઝીલી. ઇઝી છે તો કે આહાર સંજ્ઞા પ્રબળ હોવાના કારણે મુશ્કેલી લાગે, પણ એકવાર એ તપની આદત પડે ને પછી એ ઇઝી બની જાય છે. આપણે પહેલો વીક ડિફિકલ્ટ લાગ્યો ને, અને આપણે એ મનોમન એમ હતું કે મહિનો કે 3 મહિના કે મેક્સિમમ 6 મહિના કરવાના છે, અને આ તો બહુ સુંદર. આપણો ઈગો બી સચવાઈ જાય ને 6 મહિનામાં જે શરીરને લાભ થવાનો હોય તે થાય. તો ફર્સ્ટ વીક આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આપણે એ ડિસ્કશન કોઈને બી બોલીએ તો જેએસ કે જે જે નહીં, જય જીનેન્દ્ર બી નહીં ને જય શ્રી કૃષ્ણ બી નહીં. તમે કરો છો, કેટલું ઓછું થયું, કેમ છે તમારું શુગર, એમ થતું હતું. ધીમે ધીમે તમને લાગે છે કે હવે ઇઝીલી આપણે સેટ થઈ ગયા છે, કે કોઈ વાર લાંબો ટાઈમ કે જીવન પર્યંત બી કરવાનો હોય તો કે એટલો બધો પ્રોબ્લેમ નથી. તો આ વાત સાચી છે કે એક શરૂઆતમાં ડિફિકલ્ટ પડે છે, પણ કોઈ બી કારણસર, માંદગીના કારણે તું આમાં પ્રવૃત્ત થતો હોય કે વૃત્તિ સંક્ષેપના ભાવથી, થોડા ટાઈમના અભ્યાસ પછી એ સરળ બને છે. એવી રીતે 22 પરિષદનું સહન કરવું. ગચ્છાધિપતિ આવ્યા હતા તો કે એસી રૂમ છે તો જ આવે, અને ટેકરી ચડતા પહેલાં કીધું કે પહેલાંથી એસી ચાલુ રાખજો, બરાબર ઠંડો હોવો જોઈએ, રોટલી ગરમ હોવી જોઈએ, પેલું આ હોવું જોઈએ તેવી. એટલે પછી મેં અપૂર્વજીને કીધું કે હવે બધા ગચ્છાધિપતિ પણ હવે એસીમાં જ રહે છે તો બધી આત્માર્પિતીનું રૂમો એસીવાળી કરી નાખ. ગચ્છાધિપતિ તમે, ગચ્છાધિપતિ અને દાદાજીએ કીધેલું કે શ્રેષ્ઠ સાધુ છે, નથી કીધું તો પરાગજી એમને બોલ્યા. અચ્છા, પરાગજી એમ બોલ્યા. તો એટલે મેં એને કીધું આવતા સાથે, મેં બધા આત્મપિતની રૂમ એસી કરી નાખો. તો બિલકુલ નહીં, અમે જે જીવન લીધું છે એના માટે બિલકુલ અમને જોઈએ, અને બહુ સ્પિરિટથી કીધું એમ કે ગચ્છાધિપતિને લેવો હોય તો લે, પણ અમારે નહીં જોઈએ. 22 પરિષદ સહન કરવા કે ઇઝી નથી, પણ થોડી ટાઈમની ટેવ આવે તો પાછું એ ઇઝીલી કરી શકાય છે કે નહીં, હવે ઊંઘ આવી જાય છે કે નહીં હવે, એટલે શરૂમાં કોઈ એક બે દિવસ નહીં આવી હોય, આવે છે કે નહીં, કોઈ અડધો કલાક સટરપટર કરવું પડે, પણ એટલું બધું આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, નાના કરતા મેં આત્માર્પિત ના બન્યું હોય તો એટલી હદ સુધી તમે ગાંડા કાઢો છો નહીં? નહીં, જોરથી અવાજ આવે છે. હા, એટલે કે આ બહુ ડિફિકલ્ટ છે 22 પરિષદ સર, પણ થોડું એમાં જો મનોબળ મક્કમ રાખીને પ્રવૃત્તિ કરશો એ ઇઝી છે. અને તપ, તો તપ એટલે અહીંયા આહાર ત્યાગ, એ તો બહુ ડિફિકલ્ટ છે. પણ આપણે 3 દિવસ ફિસ્ટિંગ હતું તો ચોરી ચોરી તમે કંઈ ખાધું નહીં, તો આમ તો તમે ના પાડો ને, ઉપવાસ બુપવાસ આપણાથી થાય ને, જરાક કોઈ ઉપવાસ કરે તો કે આજે ક્યાં સંવત્સરી છે એમ કે. પણ આમ જુઓ તો બીજું તો શું હતું, એમાં 1/2 ગ્લાસ તો પાણી હતું. તમારે કરવાનું જ હતું, જે બી તમારું પર્પસ હતું તો તમે કર્યું કે નહીં. એટલે કે હવે 3 પહેલા દિવસે તો આમ સાંજના આમ આપણે થાય કે મારા માટે બી બગી લે આવો સાહેબની જે. પછી 1 દિવસ પાછું ખાવાનું હતું, એમાં સવારના તો 10 વાગે સારું સારું આપ્યું, પછી પાછું શાંતિ ખેંચી લીધું અને બેસનું જેવું જ કરાયું, અને આપણે થયું કે હવે કાલથી ત્રેસના કરવાના આવશે, તો કે હવે પાછું ફાસ્ટિંગ. અને ફાસ્ટિંગ ન બોલે, ફિસ્ટિંગ જ્યુસ ફિસ્ટિંગ બરાબર હતું. પણ 3જા દિવસ પછી તો ફાવી ગયું હતું. જો આ જ કોર્સ 7 દિવસને બદલે 14 દિવસ હતો તો આપણે 6 દિવસ ફાસ્ટિંગ થઈ જાય. કહેવાનો મતલબ કે સુખેથી થઈ શકે એકવાર મનોબલ મક્કમ કરશો તો, પરંતુ આ આહાર ત્યાગ અને પરિસહ સહન વખતે માનનો ત્યાગ કરવો એ ખરેખર મુશ્કેલ છે. આ સુખેથી એટલે ઇઝીલી, ભલે ડિફિકલ્ટ લાગે છે પણ એકવાર કરવા ધારો. હવે તમારું બ્લડ ચેકઅપ હોય ને કે ભાઈ ત્યાં સુધી ફાસ્ટિંગ છે 12 અવર્સ, તમને રાતના 12-1 વાગ્યા સુધી દૂધ એસિડિટી થતી હોય, સમજો કિરણબેનને એસિડિટી થતી હોય, તો પણ કે ના આવે કાલે ટેસ્ટિંગ છે આપણું બ્લડનું, તમે કરી શક્યા કે નહીં,
હે તમને એવું લાગે છે ડિફિકલ્ટ, પણ ઇટ ઇઝ ઇઝી. આહાર ત્યાગ ઇઝી, પરિસહ સહન ઇઝી બનશે, પરંતુ એ બે વખતે માન ત્યાગ એ બહુ મુશ્કેલ છે. જેવી રીતે તપસ્યામાં પ્રવૃત્તિ કરવી તે સુખેથી થઈ શકે તેમ છે, તેવી રીતે માનનો ત્યાગ કરવો તે સુખેથી થઈ શકે તેમ નથી જ. એના માટે દ્રઢ મુમુક્ષુતા જોઈશે. કેવલ તપસ્યામાં પ્રવૃત્તિથી મોક્ષ આપી મોક્ષ મળવાનો નથી, પણ માનના ત્યાગથી તો બાહુબલીના દ્રષ્ટાંતની જેમ મોક્ષ જરૂર આપે છે. એક સ્પષ્ટ લખ્યું. તો આ બધું તો ડિફિકલ્ટ છે, ઇઝી છે, પણ માનનો વિકાર એ ટાળવો ખરેખર, માન ત્યાગ આહાર ત્યાગ કરતાં ઘણો ઘણો ડિફિકલ્ટ છે. એ હમણાં તમે જે શું ભાવના કરી ને એ પ્રસંગ બનશે એટલે ખબર પડશે. કારણ કે માનનો એવો પ્રસંગ બને ને, પ્રથમ તો તમારી તમે અંધ બની જાઓ છો, એટલે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ તમે જોઈ શકતા નથી. યોર ઇન્ટરપ્રિટેશન્સ ચેન્જ, અને બુદ્ધિ બંધ થઈ જાય છે, આંખ અંધ થઈ જાય છે અને બુદ્ધિ બંધ થઈ જાય છે. એટલે આ હું જે કરવા જઈ રહ્યો છું એનો હેતુ શું છે અને એનું ફળ શું છે? વોટ ઇઝ ધ પર્પસ? આને જે હું ખીજાઈ રહ્યો છું એનું પર્પસ શું છે અને એનું મને ફળ શું મળવાનું છે? એ માટે બુદ્ધિ બંધ થઈ જાય છે, આંખ અંધ થઈ જાય છે બુદ્ધિ, અને તું ઘેનમાં આવી જાય છે. ઘેનમાં આવે ને ત્યારે કંઈ ખબર પડતી નથી તું શું. હા, આને સુંઘાડ્યું તું તો મેં કીધું શું બબડતો. જ્યારે પપ્પાનું ઓપરેશન હતું બાયપાસનું, ત્યારે ઉપમા બેન હતા ત્યારે ઓપરેશન થિયેટરમાં, એઝ અ ડૉક્ટર શી વોઝ ધેર. અમે બધા તો 12 કલાક સુધી બહાર હતા, થોડું ડેન્જરસ હતું ઓપરેશન. એટલે મેં કીધું હવે ઉપમા બેન તમે રહો, તમને કાંઈક બી એવું લાગે કે અંત સમય નજીક છે કે એવી રીતે તો આટલું આટલું સંભળાવજો, કારણ કે મને તો એન્ટર નહીં કરવા દે. આગલા દિવસે બરાબર પપ્પા સાથે બધી આલોચના કરી, સવારના પણ બધી સોવાની ભક્તિ કરી, હોશરાવી બધું કર્યું, પણ હવે ઓપરેશન થિયેટરમાં તો પછી નીકળે જ નહીં, નીકળે જ નહીં. 10 અમે સવારના 8-9 વાગ્યાના હતા તો 4:15 વાગ્યા સુધી બેઠા, કોઈ સમાચાર જ ના આવે બહાર. પછી આવ્યા ઉપમા બેન, તો મેં કીધું કેમ છે? તો કે થઈ બી ગયું અને થોડું થોડું સેમી કોન્શિયસ છે. મેં કીધું શું બોલે છે? તો કે અપૂર્વ અવસર ગાઈ રહ્યા છે. પછી 2 દિવસ આઈસીયુમાં હતા, પછી બહાર આવ્યા. વર્ષો પહેલાં તો બાયપાસ વોઝ અ બિગ ઇશ્યુ, બિગ થિંગ 89માં. તો હવે તો કોઈને કે કહો નહીં તો બી ચાલે એવી રીતે. તો અપૂર્વ અવસર ગાઈ રહ્યા હતા, પણ ઘેનમાં એમને ખબર નહોતી કે એ ગાતા હતા. તેમ જ્યારે આ બધા કષાયોનો ઉદ્રેક, હું હવે નેગેટિવલી કહું છું, કષાયના ઉદ્રેક વખતે તમને એમ તો હું આવું બોલ્યો જ નથી ભાઈ. રેકોર્ડ કરું તો તારું રેકોર્ડ કરું. હવે તું જે બોલ્યો તું કષાયમાં બોલ્યો છે, અને કષાય એ ઘેન છે, એટલે તને ખુદને એમને લાગે કે હું આવો શબ્દ બોલ્યો હોઈશ, પણ તું બોલ્યો. આ વાત સમજી લેજે. ઘેનમાં તું બબડે અને તને એનું ભાન બી અંદર રેજિસ્ટર બી ન થાય કે આવા શબ્દ બોલાયા છે. તારો આત્મા કહે છે કે આ બધા ષડયંત્ર કરતા હશે, પણ હું આવું બોલું જ નહીં, મારા મનમાં આવું છે જ નહીં. તો કેવું મનમાં હોય કે ન હોય, તારા કસાય ભાવમાં છે. કારણ કે કસાય ભાવ એ ઘેન છે, અને ઘેનમાં શું કરાય ને શું બોલાય એનું ભાન રહેતું નથી. આ વાત આપણે કંઈ માનવી પડવી એવું નથી, આપના અનુભવ છે. કે તે વખતે આવું તમે ક્યારે બોલ્યા હતા? તો કે અરે હું બોલ્યો તો ને. બોલાયું હોય ને રેજિસ્ટર ન થાય એ તો સ્પષ્ટ સાબિતી છે કે કસાય ભાવમાં છે. કારણ કે અત્યંત ક્રોધમાં, અત્યંત માન ભાવમાં, માયામાં, લોભમાં એ સંભળાય નહીં, દેખાય નહીં. શું બોલાયું તે યાદ ન રહે, શું કર્યું તે યાદ ન રહે. વાત બરાબર છે? થોડું હા ના પાડો એટલે તમે જાગૃત છો, ખબર પડે છે, નહીં તો જાગો. તો કેવલ તપસ્યા માત્રથી એકાંતે મોક્ષ અપાવી શકે નહીં. કેવલ તપસ્યા એટલે અહીંયા આહાર ત્યાગની વાત. કેવળ આહાર ત્યાગ, અહીંયા કેવળ શબ્દ પાછો રાખજો, આહાર ત્યાગ સાથે પાછો સંભાવ રાખ, નહીં તો તમે બધા આહાર ત્યાગવાળાને કહેશો કે ક્યાં તને મોક્ષ મળવાનો છે, શ્લોકમાં લખ્યું છે. એમ નથી લખ્યું અહીંયા. કેવળ જે આહાર ત્યાગ કરે છે તેને એકાંતે મોક્ષ નહીં મળે, પણ જે માન ત્યાગ કરે છે એને અવશ્ય મળે. અને અહીંયા દ્રષ્ટાંત આપ્યું બાહુબલીનું, જાણો છો, એટલે કહેવાની જરૂર. પણ એક વર્ષ સુધી કાયોત્સર્ગમાં તમારો તો ટાઈમ ટીંગ ટીંગ જેવું થાય ને આનું,
એટલે સીધી આંખ ખોલીને કામે લાગો તમે કે હવે રિસેસ પતિવ ધ્યાન. એક વર્ષ સુધી કાયો ઉત્સર્ગમાં, એટલે ફોર વન યર નોટ ઓપન ધી આઈઝ. ભૂખ્યો ને પેલું માલો બની ગયો ને પક્ષીઓ એમાં માલો બનાવે દાઢીમાં, એવી સ્થિરતા હડપ. અંદર ખાલી માન કસાય. અને આટલું જ કે 99-98 ભાઈઓને વંદન કરવા પડે એના કરતાં હું ગુણ ઉત્પન્ન કરીને જાઉં કે જેથી અમે સમકક્ષ ગણાય. તમને થાય કે આટલી તાકાત કાયોત્સર્ગની? આ તો સદગુરુએ આપણે હથોડા મારી મારીને આવતો હોય એટલે આવો ભાવ કરતાં બી એકવાર શરમ લાગે. અને કોઈને કહી તો શકીએ જ નહીં કે મારા મનમાં આવો ભાવ છે, કારણ કે આપણે જ ખબર પડે કેટલો દુષ્ટ ભાવ છે. વીરામોરા, એક સેકન્ડ, આ જૂની ગુજરાતી છે, હું જ્યારે નવી ગુજરાતમાં બોલું, બ્રધર ઓફ માઇન, બ્રાહ્મી સુંદરી કહે છે, ઓ બ્રધર ઓફ માઇન, સ્ટેપ ડાઉન ફ્રોમ ધી એલિફન્ટ. વીરા મારા ગજ થકી ઉતો, ગજ ચડીએ કેવલ ના હોવે રે. કે આ મારી બેન દીક્ષા ગ્રહણ કરી છે, પંચ મહાવ્રત ધારણ કર્યા છે, જૂઠું ન બોલવાનું વ્રત છે, હું ધરતી પર છું, કહે છે કે હાથી પર તમે ચડ્યા છો. આ બીજા કોઈ બોલતો તો કે શું ગપ્પા મારે છે, પણ જ્યારે કોઈ પ્રબુદ્ધ પુરુષ બોલે તો વિચાર કરવાનું મારી ભૂલ ક્યાં છે. સાવ ઇલોજિકલ લાગે અને પ્રત્યક્ષથી વિરુદ્ધ પણ લાગે તો વિચારવાનું કે મારી શું ભૂલ હશે. આવું બ્રોડ ડેલાઇટમાં ગુરુ કહે છે કે કેટલું અંધારું છે નહીં, તો કઈ રીતે હશે? આ અજ્ઞાન અંધકારની વાત કરી રહ્યા છે કે આટલું પ્રકાશ છે સૂર્યનો તો બી મારા તો આંખ, મારી આંખ તો બંધ જ છે. તો એવી રીતે કીધું કે કયા હાથીની વાત કરે છે? આને સમજાવ કે આ માનરૂપી હાથીની વાત કરે. અરે, અને માન તૂટ્યું અને જવા માટે પગ ઉપાડ્યો ત્યાં કેવલ ના, એમને જે જોઈતું હતું તે જ થયું. પાછું જોઈતું હતું તે જ થયું, પણ ક્યારે થયું? જ્યારે નહોતું જોઈતું ત્યારે. બહુ સુંદર દ્રષ્ટાંત છે કે તપ વૃત્તિ સરળ છે, માન મુક્તિ મુશ્કેલ છે. અને ખૂબી તો એ છે કે આહાર ત્યાગ વખતે પાછો માન ઉત્પન્ન થાય. જે બધું કરીએ છીએ કસાયોના નાશ માટે, એનો જ આધાર લઈને કોઈવાર આપણે કસાયો કરીએ તો ચૂક્યા. એટલે માન, એકવાર માન કસાય જાગે, તમે જોજો કેવું સ્લોલી સ્લોલી તમારું પતન થવા લાગશે. તમે પારકાના કોઈ ગુણ જ જોઈ શકશો નહીં, કારણ કે તમને અધિક રહેવાનું હવે એક વ્યસન છે. એટલે કોઈ તમારાથી જરાક અધિક થાય, ઉત્કર્ષ કોઈ બી કોઈ પણ ચીજનો, ગાવાનું, બોલવાનું, પૈસાનો, સંપત્તિનું, એનીથિંગ, કોઈ બી ચીજનું, એ તમારાથી સહન નહીં થાય. એટલે પારકાના ગુણ દેખવું જ દુર્લભ થઈ જશે. કોઈક વાર દેખાય જ, એકદમ ક્લિયર હોય દેખાય તો એટલી ઊંચી કિંમતનું આંકશો નહીં તમે. એમાં શું છે, હવે વર્ષોથી સત્સંગ કરો તો આટલું તો હોય જ ને, પણ તારામાં તો એટલું પણ નથી. હે તો બી તમને તમને એને બહુ ઊંચું માનવાનું મન નહીં થાય. અને કોઈ વાર ઊંચું માનવું બી પડે, બિકોઝ એટલો બધો ડિફરન્સ દેખાય તમારામાં ને એનામાં, તો બી એના પ્રત્યે જે પ્રમોદ કે વિનય જેવો થવો જોઈએ એ નહીં થાય. આ બધું માન કસાય નાખે. અમારા વક્તા વક્તામાં તો બહુ હોય આવું બધું, બહુ હોય. એ જ જો, અને લોકો બી કંઈ ઓછા નથી. એક ભાઈ લખતા હતા, હું કાલ્પનિક કાલ્પનિક છે, સાચું નથી, આ હું કંઈ પણ દઉં છું સરળતાથી. એક ભાઈ આમ નોન સ્ટોપ લખતા, હું બોલતો જાઉં લખતા જાય, હું બોલતો જાઉં લખતા જાય. મેં તો ભાઈ તમારી જે પ્રકૃતિ હું તમારી જાણું છું ને, એમાં તમે આટલો ઉલ્લાસ લખવાનો થાય જ નહીં. તમે કંઈ સાચું બોલો, શું લખતા હતા? તો કે તમારી ક્યાં ક્યાં ભૂલ થાય છે તે લખતો. કાલ્પનિક છે, કાલ્પનિક છે, પણ હું પહેલાં તો બોલ્યો કે આવું કંઈ બન્યું નથી, કાલ્પનિક છે. આવા હોય કે એક્ઝેક્ટલી આ દ્રષ્ટાંતમાં આમ જરા હતું, આ દોડનું એક થઈ ગયું, આ પહેલું થઈ ગયું, આ શબ્દ પ્રયોગ, આ ભાષા, આ વ્યાકરણ, આ લિંગ. એટલે એ એક દોષ જો, હવે આ દોષ છે પણ તો શું?
તત્વમાં દોષ છે કે ખાલી એની અભિવ્યક્તિરૂપ ભાષામાં દોષ છે? તો પણ અહંકાર જેનામાં હશે એને આ જોવાનું મન થશે કે કોઈ પણ હિસાબે એને કેમ નીચો કરી નાખું પાછો. અને એક જણે તો કન્ફેસ કર્યું કે હું તો તમારું રેગ્યુલર સાંભળ્યો છું. ઠીક છે, વેબકાસ્ટ છે કે કોઈ સીડી મોકલતો હશે, સાંભળ્યો છે તો તમારી ભાવના હોય ને તમે સાંભળો. મારું છે શું આમાં બધું? ભગવાન મહાવીરની ધારાની જુદી જે હું સમજો છું એટલું કહું છું. મેં તો સાચો કહું છું, એના માટે સાંભળો છો? આત્મકલ્યાણ માટે કે તમને બેઠા દ્રષ્ટાંતો મળી જાય જે તમારા વ્યાખ્યાનને શણગારે? તો કે એમ જ છે. પણ આ પાછી સરળતા છે, કોઈ માનની ખેવના હોય પણ પાછી સરળતા છે. મારું કેવું છે, કાં તો ગુણ દેખાતો નથી, દેખાય તો એવી કિંમત ભાસતી નથી જે અહંકારના કારણે, કિંમત દેખાય તો એવું બી નહીં જાગતો. એટલે આઠમા શ્લોકમાં કીધું, જો સાતમામાં તો આહાર ત્યાગની સામે કષાય ત્યાગની પરાકાષ્ઠા સમજાવી દીધી કે આહાર ત્યાગ તો બધું બહુ ઇઝી છે, માન ત્યાગ કરીને દેખાડ, અને એમાં બોલી અપમાન થાય ત્યારે ક્રોધ ત્યાગ કરીને દેખાડ. આપણે તો અપમાનથી વાત સ્ટાર્ટ કરી ને, હવે થોડું થોડું માન અભિમાન તરફ જઈ રહ્યા છે, પણ શરૂ કર્યું અપમાનથી, કારણ કે દેખાય છે પહેલી વખત અપમાન વખતે તો અભિમાન. એટલે આ આ શ્લોકની અંદર તો મુખ્ય વાત કરી કે ક્ષમા ધારણ, માન ત્યાગ અને અપમાન સહન કરતા શીખ. આમ દરેક અપમાનનું ક્લેરિફિકેશન આપવાની જે તારી વૃત્તિ છે ને, એ જ માન છે. એ માંગે તો આપીએ, પણ એને જરૂર ન હોય તો તને શું જરૂર છે? તને તો જરૂર જ ન લાગવી જોઈએ. એટલે કીધું કે બરાબર, અપમાન અપમાન વિશે ત્રણ ચીજ વિચાર કે અપમાન શું છે, કોણ કરે છે અને શા માટે કરે છે. અપમાન શું છે ચાલો બોલો. હવે તો મારે મુખ્ય કસાય માયા લોભ પર જવું છે. અપમાન શું છે? કે તારું અંદર જે માન છે ને, એ માન થોડું ગવાય, એ અપમાન. કારણ કે જો તને માન જ ન હોય તો સંસારમાં કોઈ એવી કોઈનામાં એવી તાકાત નથી તારા અપમાન કરવાની. એટલે માન ગવાયું. ચાલો, મને જેવું માન મળવું જોઈએ એવું ના મળ્યું. મારી હેસિયતને અનુરૂપ જે માન મળવું જોઈએ એ ના મળ્યું. તારી હેસિયત કોણ નક્કી કરશે? અપમાન શું છે? તો કે અરે, તોફાની ઘોડાને કાબૂમાં લેવા કરતાં પણ વધારે બહાદુરી જોઈએ, વધારે કુશળતા જોઈએ આ માર્ગમાં તોફાની ઘોડા કરતાં. અપમાન શું છે જોયું, પણ અપમાન કરનાર કોણ છે? તો એવો જીવ છે જે હમણાં ક્રોધ મોહનીય કર્મમાં ઉદયમાં ફસાઈ ગયો છે, અને તેથી એકદમ પામર અને રાંકડા જેવી સ્થિતિ એને એની પોતાની કરી લીધી છે. તેથી એને એમ થાય કે લાવ આનું અપમાન કરીને હું સુખી થાઉં. એ બિચારાની વર્તમાન અવસ્થા, જો તારામાં થોડું બી લવ એન્ડ કેરના સંસ્કાર હોય ને, તો અપમાન કરનાર આટલો બિચારો દુઃખી છે, રોગી થઈ ગયો, એના પ્રત્યે પ્રેમ કર. લવ એન્ડ કેર કહેવાય આમ. લવ એન્ડ કેર અનાથ આશ્રમમાં જઈને જ કરાય એવું નથી, ત્યાં પણ કરાય, પણ લવ એન્ડ કેર આ રીતે બી. તો એક વખત તો બાપુ, ગાંધીજીની વાત કરું છું, બાપુ કસે જતા હતા, એક નાળિયેર પાણી વાલો હતો, નાનો છોકરો હતો, અને રવિવારનો દિવસ હતો, તો પણ હવે એ તો આટલા નાળિયેર ના વેચે ત્યાં સુધી ગુજરાન ન ચાલે એવું હતું. બાપુ તો પેલા સિમ્પ્લિસિટીવાલા અને ત્યાગવાલા બધા નાળિયેર લઈ લીધા. એમની સાથે આવવાનું હતું કે પણ આપણે છે ત્રણ જણ અને આ બધા કેમ લઈ લીધા? બધા લઈ લીધા ને પેલા કીધું કે જા હવે બાકીનો સમય છે તારા ફેમિલી સાથે સ્પેન્ડ કરજે. સી ધ જોય ઓફ ગિવિંગ, કે રવિવારના દિવસે તને કામ કરવું પડે, તારે મા બાપ સાથે રહેવું જોઈએ, ફેમિલી સાથે રહેવું જોઈએ, બધા આપી દે નાળિયેર. અને વાહ, એટલે આ બધા મહાપુરુષોની નાની નાની ચેષ્ટાઓ જોજો.
પેલું દાંડી કૂચ વખતે શું થયું ને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ વખતે શું થયું ને ક્વિટ ઇન્ડિયા વખતે શું થયું, એ તો બધું આપણે સ્કૂલમાં શીખવાડ્યું હતું. પણ આવા નાના નાના પ્રસંગ, મને ગઈકાલે ભાવિન કુમાર નાખે કે હવે 2 ઓક્ટોબરથી 150 વર્ષ ગાંધીજીનું શરૂ થાય છે, તો તમે ઠેર ઠેર ગાંધી કરતા કથા કરશો. એકવાર ન્યુયોર્કમાં કરી, એકવાર લંડનમાં કરી, અને એકવાર આ મુંબઈમાં કરી, અને એકવાર ઉટીમાં કરી, 4 વાર કરી. આખી મોઢે છે, અને હવે તો ઘણું ઘણું બીજું કહી શકાય એવું છે, કારણ કે ઘણા ઘણા આવા ગુણો હું લયા કરું છું. પરંતુ આ નાની નાની ચીજ આ તમે ન કરી શકો. તમને થાય કે અમે ક્યાંથી ઘી લેશું, કેટલું કેટલાથી તો શરૂ થશે. ભગવાન મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરવાનો મારો બહુ ભાવ છે, ક્યાંથી લેશું? પણ મહાવીરનો ધર્મ તો તું પાલી શકે આ નાળિયેર બધા લઈને. એમાં મહાવીર તો એકદમ ખુશ ખુશ થઈ જશે. જો એમની પાસે શરીર હોત ને તો સ્માઇલ આપીને તને રાજીપો દેખાડતી. શરીર જ નથી, શું કરે? હવે તો તારે તારી હૃદયની પવિત્રતા પરથી માપવું પડશે કે મહાવીર ખુશ કે નહીં. તો અપમાન શું છે? અપમાન કરનાર કોણ છે? સાલો ગધેડો છે. હા, નહીં શું કીધું? બિચારો ક્રોધ મોહની કર્મના ઉદયમાં ભયંકર રીતે ફસાઈ ગયો છે. એમાં એવું વળી મિથ્યાત્વ ભર્યું છે કે એને શું છે દેખાતું નથી. રાંકડો થઈ ગયો છે. રાંકડા તું બાંકડા બન જાવ વગે. હા, અને એ બિચારો પામર થઈ ગયો છે. અને તેથી એને કોઈને દુઃખી કરીને સુખી થવું, જેમ તને દાન આપીને સુખી થવું છે, પ્રતિષ્ઠા કરીને સુખી થવું, એને કોઈને દુઃખી કરીને સુખી થવું, એટલી નીચી લેવલ પર ગયો. તો અપમાન શું છે સમજાઈ ગયું? અપમાન કોણ કરે છે તે સમજાઈ ગયું. અપમાન અપમાન શા માટે કરે છે? બાહ્ય કારણો જે કહ્યું હોય બધા મિથ્યા છે. સાચું કારણ એ છે કે તારો અતાના કર્મનો ઉદય છે. આ 3 ક્વેશ્ચન્સની જો ક્લેરિટી હોય ને તો અપમાન સહન કરવું તારા માટે એક એન્જોયમેન્ટનો પ્રસંગ બનશે. એમ મારા વિશે આવું કીધું, સારું મને જ ખબર નહોતું. આ મારા માટે આમ કીધું, મને જ ખબર નહોતી. ચલો એક ચીજ ખબર પડી મને, એવરીથિંગ કેન બી ટેકન એઝ અ જોક, બટ જેટલો અહંકાર વધારે એટલું તો ખાલી પેલો જુએ નહીં તો તમારું પટકે, જુએ નહીં તો બોલે, બોલવામાં આ શબ્દો વાપરો નહીં તો તમને દુઃખ થઈ જાય. એટલે છોડો, હવે આવા પ્રસંગે શું થાય? તો કે આવા પ્રસંગે મનની સ્થિરતા રાખવી બહુ મુશ્કેલ પડે. બાહ્ય કે અભ્યંતર પ્રતિક્રિયા થાય જ. કોઈ વાત બોલીને બહારથી પ્રગટ રીતે, અને ન બી બોલે કેટલામાં તો એટલા બી ગટ્સ ના હોય ને, તો અભ્યંતર પ્રતિક્રિયા થાય. બધા જ આવું કરે, નો બડી અન્ડરસ્ટેન્ડ મી, નો બડી લવ્સ મી, એમ કરીને અભ્યંતર પગે. અર્થ ધ્યાનની બી કરે, કોઈ રૌદ્ર ધ્યાન નહીં કરે. એક દુબઈ વાળો કહેતા હતા કે મારે કાંઈ બોલવું નથી, પણ ઈશ્વર ન્યાય કરે એવું હું ઈચ્છું છું. બધું બસ બસ, એક્ઝેક્ટ શબ્દ કહું, આઈ નો ગોડ ઇઝ જસ્ટ. ત્યાં જ જવાનું પાછું મારે, દુબઈ. ગોડ ઇઝ જસ્ટ, એને જે મને ત્રાસ આપ્યો છે ને ભગવાન જોઈ લેશે. એટલે ભગવાન તારો ગેંગ લીડર છે? તમારી લૂંટારાઓને કસાઈવાલાની ટોલી છે, અને એમાં ભગવાનને લીડર બનાવે છે કે અમારી પાસે એવું દિવ્ય શક્તિ નથી કે જેથી પહેલાંને ડાચા ફોડી નાખીએ. એ બધું કામ તારે કરવાનું. હવે ભગવાને તારી સુપારી લીધી છે કે તું બેઠો બેઠો ઓર્ડર કે ચાલો આને ખલાસ કરી નાખો, આને આમ કરી નાખો? ચલો અપમાન પ્રસંગે શું કરવાનું? કે જ્ઞાની એક જ શબ્દ વાપરે છે, સુરીજીને તો બીજું બહુ લાંબુ લાંબુ કરવું તો કે જલ્દી કરો, હજી માયા અને લોભ બાકી છે. તો કે અપમાન સહન. તો કે સહન એટલે એક્ઝેક્ટલી શું? તો કે કોઈ પ્રતિક્રિયા નહીં, અંદર બી નહીં ને બહાર બી નહીં. બહારનું તો તારે સંયમ રાખવો પડશે, પણ અંદરનો સંયમ ખાસ રાખજે, કારણ કે આ બધું સપ્રેસ થઈને પછી તને વિચિત્ર પ્રતિક્રિયાઓ નહીં કરાવે. બસ એટલું જ. અને બીજું એક જો થાય ને તો ક્ષમા આપવી. એ માંગે નહીં તો પણ, હા,
તારા તરફથી, એટલે તારા મગજમાં એ ન રહે. પહેલાં એ માંગી નથી કે હું તમારી માફી માગું છું, પ્લીઝ મને માફ કરી દો, ઓકે તમને માફ કરી દઉં, એવું નહીં. પણ તું હૃદયથી કહે કે પ્રભુ મારા તરફથી બધું મૈત્રીપૂર્ણ છે, અને એને રિયલાઇઝ થાય તો ઠીક, એને રિયલાઇઝ ન થાય તો ઠીક, એ ક્ષમા માંગવા આવે કે એને કદી ક્ષમા માંગવાનું મન ન થાય, પણ ક્ષમા આપવાથી હું આ પેજ ફાડી નાખી દઉં છું મારી બુકમાં. એટલે અપમાન સહન કરજે અને ક્ષમા આપજે. અને આવાને આવો વ્યક્તિ કોણ કહેવાય? તો કે વ્યવહારમાં એને નબળો કહેવાય, બાયલો કહેવાય, નરમ કહેવાય, ભદ્રિક કહેવાય વ્યવહારમાં. પણ એને તું અહીંયા શબ્દ શું છે જરા જોશો? સેકન્ડ લાઇનમાં થર્ડ લાસ્ટ શબ્દ શું છે? શુર, એ શુરવીર છે. સુરીજી તો એકદમ પ્રસન્ન થયા કે આ તો બહાદુર કહેવાય, આ તો શુરવીર કહેવાય, આ ખરો આત્માર્થી કહેવાય. તું એને નબળો માને છે, બાયલો માં આ બધી સત્તા છે, ટીટ ફોર ટેટ કરવાની શક્તિ છે એનામાં. એનામાં ન હોય તો એકવાર સુપારી આપીને કરી શકશે. બધી જ શક્તિ છે, પણ એને એની શક્તિ આત્માની વિશુદ્ધિ માટે વાપરવી છે. એટલે બહાદુર છે. એવું બસ છેલ્લી વાત કરી કે લૌકિક પ્રવાહમાં તનાતો નહીં, બીજા શું કહેશે, બીજા શું આ કરશે એમાં તનાતો નહીં. મારા ગુરુની આજ્ઞા શું છે, મારા આત્માને કયા ભાવથી લાભ છે એ તું નક્કી કરજે. તપરૂપી અમૂલ્ય રત્નની બરાબર આત્મતિજોરીમાં સલામત રાખજે, અને એના માટે જરૂર પડે તો ક્ષમા, મૈત્રી વગેરે ચોકીદાર મૂકતો રહેજે. જે મનુષ્યમાં ચાર કષાયમાં માન કષાયની તીવ્રતા બતાવી છે, અને મદ એ માન કષાયનું જે એક રૂપ છે. ફરક છે થોડું, અભિમાન કરતાં ફરક છે, પણ એ એક જો અભિમાન કષાય એટલે શું, બીજા કરતાં પોતે વિશિષ્ટ છે એ બતાવવાની વૃત્તિ, એ સિદ્ધ કરવાની વૃત્તિ, એનું પ્રદર્શન કરવાની વૃત્તિ. તો એક્ઝેક્ટલી માન અને મદમાં શું ફરક છે? તો કે માન દીર્ઘકાલીન હોય અને મદ પ્રસંગે થાય. એટલે જે પેલું શો ઓફ કરીએ છીએ ને, એ પ્રસંગે જ કરીએ. આપણે આખો દિવસ શો ઓફ કરી આવ્યો છે, કોઈક એવા પ્રસંગે કમ્પેરેટિવ બને ત્યારે આપણે શો ઓફ કરીએ. મદ પ્રસંગે પ્રગટ થાય છે અને માન સતત રહે છે દીર્ઘકાલીન. આટલો જ એક ફેર છે માન મદ. અને અહીંયા આઠ મદ, અહીંયા જો કે નવ બતાવ્યા છે. રૂપ, લાભ, કુલ, વિક્રમ, વિદ્યા, લક્ષ્મી, તપ, દાન, ઐશ્વર્ય. પણ આઠ મદ લો કે આ નવ પ્રકારના, કે એના એના સિવાય બી જાતિ મદ બી છે, શ્રુતો શ્રુત મદ બી છે, એ જો કે વિદ્યામાં આવી ગયું. એવી રીતે મદ, તો કે આટલું વિશિષ્ટ બતાવવાની વૃત્તિ મદ થી કેટલો હલકો તું બન્યો, લઘુતા લઘુતાએ હલકો. અને આવું કેટલી વખત હલકી ગતિ મળીને તને સહન કરવું પડ્યું તો બી તને મદ કરવાની ઈચ્છા થાય છે. બહુ સુંદર બોધ, એક જીવને જાગ્રત થવાનો ભાવ જાગે કે અહીંયા મદ કરું છું અને પછી સીધું બીજા ભાવમાં મચ્છર બનીશ. એકદમ હલકી ગતિ લઘુત, અને આવું પાછું કરવું છે? આવો અનંત ભૂતકાળ તો છે તારો, અને પાછું એ કરવું છે કે ઉત્તરો ઉત્તર ચડવું છે? પરમપદ આ જ ભાવમાં પ્રાપ્ત ન થાય તો ભલે આ જ ભાવમાં જેટલું થાય, નેક્સ્ટ ભાવમાં એનાથી વધારે, એના પછીના ભાવમાં, એમ કરીને યાત્રા પૂરી કરવી છે. 27 ભાવમાં યાત્રા પૂરી થઈને ભગવાન મહાવીર, તારે કેટલા ભાવમાં પૂરી કરવી છે? એટલે કે મદને કહે, હે મૂળ, તું મદ કેમ કરે છે અને સાવ અભિમાન કરીને અપમાનજનક સ્થિતિમાં પોતાને પહોંચાડે છે, એવી સ્થિતિમાં પહોંચાડે છે. એટલે હવે તારે મદ થાય તો શું વિચારવું? તો પહેલું, આવું કોઈ બી મત થાય, રૂપનું, લાભનું, અમને ટાઈમ હોય તો બધાને હાથ ઊંચા કરાવત, કોને રૂપનું મત છે, અને આપણે શોક થઈ જાત કે આ રૂપવાન જ ક્યાં છે કે એને રૂપનું મત થાય છે. હા, પણ એ મત તો પોતાને શું લાગે છે એના ઉપર છે ને. આખું અધ્યાત્મ કલ્પ્રદુમ કહો, આપણે તો વિદ્યાવાન, આપણે તો વિદ્વાન છે, કોને તો એમાં શું, તમે સમયસર સમજાવો તો કહેવાય કહે, આ બધું તો અમે સમજાવી શકીએ. આ તારી જ મૂર્ખતા છે કે રૂપનું, લાભનું, કુલનું, વિક્રમનું, વિક્રમ એટલે પરાક્રમ, બળ,
વિદ્યા, શ્રુત, લક્ષ્મી, તપ, દાન, ઐશ્વર્ય આ બધાનું મત થાય. તારે એટલું જ વિચારવાનું કે આ જે પ્રાપ્ત થયું છે એ તો શુભકર્મના ઉદયથી થયું છે, એમાં હું મત શું કરું? આ શુભકર્મ જેવું અટકી જશે અને પહેલું બધું અટકી જશે. અમારો સ્વભાવનો તો અંગ નથી ને, નીચ સત્તાનો તો અંગ નથી ને. બહુ હોશિયાર છું બહુ, અરે મારા મનમાં કેટલી કિંમત છે જો બાપ. આ હોશિયારી જો તને દુર્ગતિ તરફ લઈ જતી હોય તો આને મૂર્ખતા કીધી છે અમારા શાસ્ત્રમાં, હોશિયારી નથી કીધી. પણ તારે પહેલું શું વિચારવાનું, આ તો શુભ કર્મના ઉદયથી છે, એમાં મારું શું વધ્યું? કાં તો તારે તારાથી જે આગળ છે ને એ નજર સામે તરત રાખવા, એટલે અહંકાર કરવાની વૃત્તિને જ. બહુ સરસ શિબિર મેં કંડક્ટ કરી, પણ પહેલાં એ તો કેટલી સુંદર, ઈર્ષા માટે નહીં, ગુનાનું રાગ માટે. એટલે અહંકાર તો નહીં થાય, મત તો નહીં થાય, પછી મત્સર ન થાય એનું પાછું ધ્યાન રાખજો. પણ મદ, અહીંયા તો મદ તોડવાની વાત ચાલે. પહેલું તમે વિચારશો શુભ કર્મના ઉદયથી છે, એમાં મને શું મદ કરવો, મારે શું મદ કરવો? કાં તો તમે એમ વિચારશો, હા જે તારાથી વિશિષ્ટ છે એ ક્ષેત્રમાં એને યાદ કર, કોણ સારું ગાય છે તો તારાથી જે આગળ હોય એને યાદ કર. તમે ખાલી બેન લતા મંગેશકરને યાદ કરશો તમને મદદ નહીં થાય. 90 છે, 92 છે, વોટ ઇઝ અર એજ? હમણાં સપ્ટેમ્બર બોર્ન છે, આપણા પછી 3 દિવસ પછી જન્મ્યા છે બધા. ખબર નહીં, પછી તું એમ વિચારજે કે જે વસ્તુ પોતાની નથી અથવા સતત રહેવાની નથી, સદા રહેવાની નથી, એનો ગર્વ શું કરો? શું રૂપ રહેવાનું છે? તું ડોસી થશે તારું તારું રૂપ રહેવાનું છે? લાભ, કુલ, વિક્રમ, વિદ્યા, રે તો બી આ બહુ પ્રેમ છે, પણ કાયમ ન રહેવાની હોય તો એનું મત શું કરવું? અથવા તારે એમ વિચાર, જો ચક્રવર્તીઓ પણ ખાલી હાથે ગયા છે, ચક્રવર્તી પણ મર્યા છે, 6 ખંડ 96,000 રાણી ગયા છે ખાલી હાથે, એટલે બરાબર સમય મોટા રાજા ગયા પણ સાથે એનું રાજ્ય લઈને ના ગયા. મોટા મોટા રાજાઓ ગયા પણ રાજ્ય લઈને ના ગયા, તો શું અભિમાન કરવું? અને વલિયામાં શું અભિમાન કરવું? ન એ તારું છે, ન એ સારું છે, ન તારું છે આ શરીર. તું બળ મત કે વગેરે કરતો હોય તો ન તારું છે ન સારું છે, શું મત કરવો એમાં? અને છેલ્લે કાંઈ ન સૂચે તો એકલું મત કરવાનું ફળ શું છે? શાસ્ત્રમાં દ્રષ્ટાંતો સાથે સમજાવ્યું, એ યાદ કરીને બી અટકી જાય છે. જુદા જુદા વિચારો આપ્યા, જે વખતે તને જે મદદરૂપ બને એને પકડી અને એકવાર તારા અહંકારને અટકાવજે. તો પેલું રૂપ મત છે, આપણે જોયું સનતકુમારને રૂપનું કેવું મદ હતું, અને એ મદના કારણે શું થયું? 16 મહારોગ, એમાંનો એક ડાયાબિટીસ છે. તે વખતે અનક્યોરેબલ હતો, હવે રિવર્સેબલ છે, આપણો અનુભવ છે. પણ 16 મહારોગ એક રૂપના મદમાં, એ જ ભવમાં, બીજા ભવમાં નહીં, એ જ ભવમાં 16 મહારોગ. એવી રીતે લાભમદ, લાભમદ શુભમ ચક્રવર્તી, 6 ખંડ ચક્રવર્તી, પણ લોભ જાગ્યો કે આપણે છે બીજા બધા જ ચક્રવર્તી 6 ખંડવાળા છે, આપણે કંઈ વિશિષ્ટ બનવું છે, આપણે 7 ખંડ. એટલે કે ચાલો 6 ખંડ તો આ ભરત ક્ષેત્રમાં જ, તો લવણ સમુદ્ર ક્રોસ કરી અને ઘાતકી ખંડના 6 લવ અથવા તો 1 તો લવ જ, થોડું પણ વિશિષ્ટ કરું તો મારું નામ કે દરેક ચક્રવર્તીના 6 ખંડના રાજા હતા, પણ એક શુભમ ચક્રવર્તી 7 ખંડ, થોડું કંઈક વધારે થવું જોઈએ. એટલે આખી એની સેનાને લઈને લવણ સમુદ્રમાં એ ચંપલાયું, કારણ કે એ ક્રોસ કર્યા વિના તો ઘાતકી ખંડ આવે ને, ડૂબી ગયા 7 મિનર કે. લાભનો મદ, લોભ તો ખરો પણ લાભનો બી મદ. એવી રીતે કુલનો મદ, આપણે મરીચીનું જ ક્યાં ખબર નથી, કુટુંબનું કુળનું મદ કર્યું અને બ્રાહ્મણ કુલમાં અવતરવું પડ્યું. દરેક તીર્થંકર ક્ષત્રિય કુલમાં જ અવતરે, પણ એવી રીતે પરાક્રમ બળમદ, બાહુબલીનું દ્રષ્ટાંત છે. ભીમસેનને પણ, ભીમ 5 પાંડવોમાં જે ભીમ, એમને પણ એકવાર મત થયું કે હું કેટલો બલવાન છું. હનુમાનને થયું કે આનું કંઈ કરવું પડશે,
Hanuman, very nice person. વાંદરાનું રૂપ લઈ રસ્તામાં સુઈ ગયા જ્યાં ભીમ જવાના હતા. ભીમે જોયું તો કે આને તો આમ ઉચકીને ફેંકી દો. એટલે તો કે ઉચકી ન શકે, પહેલાં તો પૂંછડુંથી જ ઉચકીને ફેંકવાનો વિચાર. છેલ્લે ઉચકી ન શક્યા ત્યાં હનુમાનજી પ્રગટ થયા કે આ ખાલી તમને બળનું જે અહંકાર હતું એ તોડવા માટે. વિશિષ્ટ છે, તને ખબર નથી એટલે તું કરે છે. તો બળમદ, વિદ્યામદ, વિદ્યામદ, શ્રુતમદ, સ્થુળીભદ્રનું જ આપણે ગઈકાલે જોયું. રેના મેના સેના વગેરે બહેનો આવી હતી સિંહનું રૂપ કરવાનું. હરિભદ્ર સુરી માટે અમારા પંડિતજી તો જ્યારે બી બોલતા હતા ત્યારે મહત્રા, યાકીની મહત્રા સૂનું જ બોલે. કારણ કે યાકીની મહત્રા નામની સાધ્વીના કારણે જે એમના અંતરમાં જાગૃતિ થઈ અને દીક્ષા વગેરે આખી કથા આપ જાણો છો, યોગ દ્રષ્ટિ સમૂચે વખતે કીધેલી. યાકીની મહત્રા અને સૂનું એટલે પુત્ર. કેટલા વિદ્વાન હતા પણ એક પેલું શ્લોકનો અર્થ ના સમજ્યો તો કે જે મને સમજાવશે એને હું ગુરુ માનીશ. અને એક સાધ્વીજીએ એમને સમજાવ્યું અને સાધ્વીનું નામ હતું યાકીની મહત્રા. એટલે પોતાને યાકીની મહત્રા સૂનું પુત્ર એ રીતે જ કહે છે. વિદ્યા મદ તૂટ્યો તો વિદ્યા મદ છે, એવી રીતે લક્ષ્મી મદ અથવા તો જાતિ મદ અથવા તો સત્તા મદ. જાતિ હરિકૃષ્ણ મુનિનું આપણે ઉત્તરાધ્યન વખતે હતું, ચંડાલ કુલમાં જન્મ્યા કારણ કે બ્રાહ્મણ કુલનું, બ્રાહ્મણ જાતિનું મદ હતું. એવી રીતે સત્તાના કારણે મદ. અરે ફ્રાન્સની રાણી, એની પાસે બિચારાઓ કમ્પ્લેન કરવા જાય છે કે વી ડોન્ટ હેવ બ્રેડ ટુ ઈટ, અને સત્તાના મદમાં એ રાણી જે બોલી એના કારણે ફ્રેન્ચ રેવોલ્યુશન સ્ટાર્ટ થઈ ગયું. સત્તાના મદમાં પેલી રાણી, ઇફ યુ ડોન્ટ હેવ બ્રેડ હેવ કેક્સ. પહેલાં કહે છે કે બ્રેડ ખરીદવા જેટલી અમારી પાસે હવે શક્તિ નથી, એટલી પોવર્ટી છે. તો કે બ્રેડ નથી ખાવાતું, બ્રેડ નહીં ખાઈ શકો તો કેક ખાઓ. અને પછી લોકોનું જે ફટક્યું અને ફોલ ઓફ બેસ્ટિલ અને એને ફાંસીએ ચડાવી, પણ આ સત્તાના મદમાં એમને ફાંસીનું ફલ મળ્યું. એવી રીતે બોસ હોય, નેતા હોય, ટ્રસ્ટી હોય, પેલો હોય, સત્તા ભલે હોય, સત્તા ઇઝ નોટ રોંગ, સત્તા મદ તને દુર્ગતિ લાવશે. તું કંઈક વિશિષ્ટ છે એવું જો તને ભાવ થયો તો તું ગયો. એવી રીતે ઐશ્વર્ય માટે દશાન ભદ્રનું હતું. આપણે તો ઉત્તરાધ્યન વખતે આ બધું થઈ ગયું છે એટલે હું વિસ્તાર નથી કરતો. ઐશ્વર્યનું પ્રદર્શન, કોઈ બી ટેલેન્ટનો બી અહંકાર થયો, તમારી પાસે સારો સ્વર હોય વાંધો નહીં, ખૂબ પ્રભુ ભક્તિ કરો, પણ જો એનો મદ કરશો તો બીજા ભાવમાં બોબડા કે તોતડા બનશો. જે ટેલેન્ટ છે એનું જ લઘુતા આવશે, જે ટેલેન્ટ છે એનું લઘુતાય આવશે. અને એવી રીતે તપનું, તપનું તો માટે કરગુડુ મુનિ તો યાદ આવે જ, સંવત્સરીએ પણ ઉપવાસ નથી કરી શકતો અને ભિક્ષા લાવે ગુરુજીને. ચાર ચાર સાધુ હોય, એટલો ક્રોધ આવે છે કે સંવત્સરીય દિવસ કેવો ખવધરો છે, બધા પાત્રમાં થૂકે છે અને છતાં મલાવીને કહે છે કે નહીં હું છું જ પામર, કે આવા દિવસે બી હું કરી શકતો નથી. અને ખાતા ખાતા એવી અંતરંગ શુદ્ધિ થાય છે, કેવલ ના ખાતા ખાતા આહાર ત્યાગવાલાને નહીં થયું ને આ નહીં થયું. આખો શુદ્ધિનો માર્ગ છે, અંતરંગ શુદ્ધિનો માર્ગ છે જૈન દર્શન. શાસન દેવી પ્રગટ થાય છે બહુમાન કરવા માટે. પેલા ચાર સાધુને લાગે છે અમારા માટે આવે છે, માસ્કમન હતું કે એવું કંઈક હતું, અમારા માટે આવ્યા. તો કે તમારા માટે નહીં, કુરગડુ મુનિને કેવલ નામ થયું છે એના માટે આવ્યા. પહેલાં લોકો તપના મદમાં રહી ગયા અને આ તપ એટલે આહાર ત્યાગરૂપ તપ કર્યા વિના પ્રાયશ્ચિત રૂપ તપ કરી અને કેવલ જ્ઞાન પામી ગયા. આ શાસ્ત્રના દ્રષ્ટાંત. દાન જેમ તપનું છે તેમ દાન મદ, કોઈ બી ક્રિયા માટેનું મદ સાથે સંબંધ છે. પેલો જ્યારે યુધિષ્ઠિર યજ્ઞ કરે છે, રાજસૂય યજ્ઞ કરે છે, કેવો દામ ઠાટથી કરે છે, ધામધૂમથી કરે, અને તે વખતે મંડપમાં જોઈએ તો કંઈક અર્ધ સોનેરી નોલિયો આવે છે, અર્ધ એનું અડધું શરીર સોનાનું એ થયું. એટલે પૂછે છે અને પણ બહુ નિરાશ બેઠો છે,
ત્યાંથી યુધિષ્ઠિર પસાર થાય છે તો કે પહેલાં તો મારે એ જાણવું છે કે આ સોનેરી કેમ થયું તારું હાફ નોલિયાને અને તું નિરાશ કેમ છે તો કે હું કસેથી પસાર થતો હતો એક એક બ્રાહ્મણ ફેમિલી હતું માન ભિક્ષામાં એક રોટલો મળ્યો હતો ચાર જણ હતા અને એ રોટલાના ચાર ટુકડા કરીને ખાવાના હતા એટલી વારમાં ત્યાં કોઈ અતિથિ આવ્યો અને બધાએ પોતપોતાનું શહેર અર્પણ કરીને તે દિવસે આહાર ત્યાગ કર્યો આપણી ભાષામાં કહીએ તો ઉપવાસ અને એ મેં જોયું અને ખાલી એ લોકોના ઘરની બહાર જે ધૂળ હતી એમાં હું આલોટી તો અડધું શરીર સોનાનું થયું કારણ કે એ લોકોનું દાન ઉત્કૃષ્ટ હતું પણ અડધું જ થયું કારણ કે એટલી જ ધૂળ હતી હવે અડધું સોનેરી હોય તો કેવું લાગે આખું સોનાના રંગનું હોવું જોઈએ એટલે પછી મેં વિચાર્યું કે હવે આવો શ્રેષ્ઠ દાન બીજે ક્યાં થાય છે ત્યાં જઈને આલોટું તો થઈ જાઓ ત્યારે મેં આપણા યજ્ઞનું સાંભળ્યું અને અહીંયા આવીને આલોટું છું પણ સોનાનું થતું નથી એમ કરીને યુધિષ્ઠિરને જે દાન મદ હતો એ તૂટ્યો કે મેં દાન બહુ કર્યું રોટલાનું નહીં પણ એની સાથે મદ કર્યું તો મારા પ્રદેશની ચરણ રજથી એટલે એની ધૂળથી એનું શરીર સોનાનું ન થયું આ બધી ચીજ આપણે પ્રેરણા આપે છે કે મદ કરીને ખોટું દુર્ગતિ કરવું કારણ કે થોડું થોડું કરીને આપણે આ કરી શકીએ છીએ તો કશાયોથી હાનિ ન પહોંચે